આપણે આજના સેશન ની શરૂઆત કરવાની છે એપ્લિકેશન માં કૃપા તેજસ મકવાણા સુનિલ પાવર તેજસ ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો ઓલ ડન છે યસ વેરી ગુડ લેક્ચર જોઈ રહ્યા છીએ વાળા બધા જ વિદ્યાર્થી મિત્રો જે છે વાહ વાહ ધબડાટી બોલાઈ રહ્યા છે પેલા ચલો યુટ્યુબ વાળા અત્યારે ડેમો લેક્ચર છે તો યુટ્યુબમાં પણ અવેલેબલ છે ફ્રી જોઈ શકો છો યુટ્યુબમાં પણ અને એપ્લિકેશન બંનેની અંદર છે તો યુટ્યુબ વાળા યુઝર મિત્રો એક વખત કરી દો પછી આપણે આજના સેશન શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્નની વાત કરીએ તો પેલા જોઈ લઈએ આપણે કે અત્યારે આપણે શું કરી રહ્યા છીએ તો અત્યારે જે સીસી પ્રિલિમ પ્લસ મેન્સની જે પ્રતિષ્ઠા બેચ છે મિત્રો એનો ડેમો લેક્ચર છે એની અંદર જે છે એનો સમય એટલે પહેલી ફેબ્રુઆરીથી અત્યારે ખાલી ડેમો લેક્ચર શરૂ થયા છે સમય સાંજે ચાર વાગ્યાનો અને સાડા છ વાગ્યાનો છે એની અંદર પ્રિલિમ અને મેન્સ બંને કવર થશે ઘણા બધા વિદ્યાર્થીઓને હોય મેન્સ ભેલા ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેનું મેન્સ તમારું કવર થઈ જશે એની અંદર ખાસ તમને જે છે ખાસ જોવાનું છે ચારસો પચાસ કલાકથી વધારે લાઈવ લેક્ચર

મળશે અને જો તમે કોઈ પણ બીજી બેચ જેવી રીતે તમારે ખરીદવી હોય તો આ બધી લાઈવના કોર્સ અવેલેબલ છે ક્લાસ થ્રી છે પ્રતિષ્ઠા પ્રિલિમોનલી છે પ્રી પ્લસ મેન્સ છે સિવિલ એન્જિનિયર ટેકનિકલ છે ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ પ્રારંભ ટુ પોઈન્ટ ઓ સબ એકાઉન્ટ જીપીએસસી ફાઈવ પોઈન્ટ ઓ પીએસઆઈ છે કોન્સ્ટેબલ છે મુખ્ય સેવિકા તમારે જે પણ ટેટ લોંગ ટર્મ બેચ છે વન એન્ડ ટુ સેકન્ડરી પણ છે હાઈ સેકન્ડરીની બેચ જે છે બધી બેચ અવેલેબલ છે કોઈ પણ બેચ માટે વધારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો ઓફિસના નંબર છે એની ઉપર કોલ કરીને માહિતી

હા ચલો કંઈ વાંધો નહીં હવે જો એપ્લિકેશન વાળા પહેલા જો શાંતિથી પહેલા એપ્લિકેશન યુઝર સમજી લો કે કેટલા જે છે તમને જે છે પહેલી જ વસ્તુ તમે જે છે તમને એવું કે સાહેબ મારી કોમેન્ટ આવે છે કે નહીં મારી કોમેન્ટ દેખાય છે કે નહીં તો તમારી બધાની કોમેન્ટ પહેલી જ વસ્તુ આવે છે તમે એકબીજાની કોમેન્ટ જોઈ શકવાના નથી બરાબર એપ્લિકેશન યુટ્યુબ જેવું નથી બકા યુટ્યુબમાં કયું એકબીજાની કોમેન્ટ તમે જોઈ શકો છો એપ્લિકેશનમાં તમે એકબીજાની કોમેન્ટ જોઈ શકવાના નથી એટલે એવું નહીં કહેવાનું સાહેબ મારી કોમેન્ટ આવે છે સાહેબ મારી કોમેન્ટ આવે છે આ તો ધારો કે રવિ સાહેબે ભાઈ મારી કોમેન્ટ આવે છે પ્રકાશ સરરાઈન કે મારી કોમેન્ટ આવે છે તો હું તમારા બધાના ખાલી કોમેન્ટના જ આન્સર આપવા જોઉં બે કલાક જતા રહેલા એવું તો કરવાનું નથી એટલે કોમેન્ટ આવે છે બરોબર કે શું છે શું નહીં સાહેબ લેક્ચર નથી દેખાતો આ છે તે છે તો તમે જે છે રિફ્રેશ કરી શકો છો ખાસ જે છે જ્યારે પણ લેક્ચર જે પણ સબ્જેક્ટનો ચાલતો હોય એના રિલેટેડ તમે જે છે ચર્ચા વિચારણા કરો ને તો સારું લાગે હવે તમે મારા લેક્ચરમાં પૂછો સાહેબ તમે છંદ ભણાવવાના કે નહીં ભણાવવાના તો બકાવો મને છંદની શું ખબર હવે આ તો ખાલી કહી રહ્યો છું બધાને જનરલ મેટર કહી રહ્યો છું તમે કહો સાહેબ અલંકાર શું કરીશું મને શું ખબર ગણિતમાં તો ભાઈ મારા રિલેટેડ સબ્જેક્ટનું પૂછો તમે ગણિત વાળા સાહેબ ઇંગ્લિશ વાળા સાહેબ રીઝનિંગ વાળા ગુજરાતી પૂછો તો જે સબ્જેક્ટની વાત ચાલતી હોય એ સબ્જેક્ટ નું પૂછવાનું ને તમે રીઝનિંગનું કંઈક પૂછો તો હું સલાહ સૂચન આપી શકું હવે ગુજરાતીમાં અલંકારમાં મને કઈ ટપ્પો પડે નહીં તમને ગણાય શું કરવાનું અલંકાર એટલે હું તો કીધું ઘરેનું દસ કિલો ખોનું લઈ લેજો જાવ મોજ કરો કે એવું થોડું ચાલે તો આ બધી વસ્તુ જે છે આપણે પીડીએફ નથી આવી એ બધું જ તમને જે છે એપ્લિકેશનમાં જોશો રેકોર્ડેડ ઓલરેડી આપી દીધું હશે તો ચિંતા વિચારણા નહીં કરવાની પહેલાં હવે જે છે ખાસ આજનું પહેલું જ જે છે મહત્વનું તમને કહી દઉં હું ખાલી બધા જ ટોપિકની હિન્ટ આપવા માટે આવ્યો છું બધા જ જે ટોપિક છે છે એની આપણે હિન્ટ લેવાની કોઈ ચેપ્ટર ચાલુ નથી કરવાનો ધ્યાનથી સમજો મિત્રો કોઈ ચેપ્ટર આપણે ભણતા નથી બધા ટોપિકની હિન્ટ જોઈએ છે ચેપ્ટર નથી ભણી રહ્યા એટલે ઘણા કે છે સાહેબ ખબર નથી પડતી સાહેબ ખબર નથી પડતી

અને પછી એક જે છે ઉંમર સંબંધિત દાખલા છે ચલો અને હા અને એરેથમેટિક રીઝનિંગ લખેલું છે આટલી વસ્તુ આપણા સમક્ષ છે તો હવે જોઈને એવું લાગે સાહેબ અમારે આ સાત ટોપિક કરવાના અરે ના ભાઈ ના આવું ના વિચારતા હો ને કે હેરાન થઈ જશો સર પ્લીઝ રીઝનિંગ એન્ડ એની અધર સબ્જેક્ટ જે સીસી પ્રિલિમિનરી મેન્સના હા દેવનસિંહ જેને થોડીક શાંતિ તો રાખો હું તમને બધું જ ગઈ રહ્યો છું ઓકે તો હવે શાંતિથી સમજો હવે જે છે આપણે વેન ડાયગ્રામથી પરિચિત છીએ બ્લડ રિલેશનથી પરિચિત છીએ આ વિઝ્યુઅલ રીઝનિંગ જોઈને ગભરી ગયા વિઝ્યુઅલ રીઝનિંગ એટલે કહી શકાય કે નોન વર્બલ રીઝનિંગ છે આ જે નોન વર્બલ રીઝનિંગ છે ને મારા ભાઈઓ અને બહેનો એને હું તમને બીજી ભાષામાં લઈ જાઉં તો આને કહેવાય ધોરણ પાંચની નવોદયની પરીક્ષામાં જે આવતું હતું એ આકૃતિવાળા બધા આકૃતિ વાળા જે આવતા હતા ને વોટર ઇમેજ ને મિરર ઈમેજ ને પેપર કટિંગ ને આકૃતિ પૂરી કરો ને આ બધું જે છે તમને અહિયાં જોવા મળશે નોન વર્બલ માં એટલે વિઝ્યુઅલ રીઝનિંગ કહીએ છીએ હવે ડીઆઈ એક એવી વસ્તુ છે ડેટા સફિશિયન્સી ડીએસ જે આપણે કહીએ છીએ તો ડીએસ ની અંદર તમે એવું માનતા હોય સાહેબ દિશાનંતર નહીં ભણવાનું ભણવાનું ક્રમ કસોટી નહીં ભણવાનું ભણવાનું ઓલા કોડિંગ નહીં ભણવાનું ભણવાનું ઘડિયાળ નહીં ભણવાનું ભણવાનું કેલેન્ડર આ બધા જ ચેપ્ટર જે છે આની છટકબારી છે પેપરવાળાની કરંટ અફેર્સ વિથ રીઝનિંગ લખેલું છે બકા કરંટ અફેર્સ વિથ રીઝનિંગ નથી ભલા કરંટ અફેર્સ સમજો ખાલી કા રિઝનિંગ લખેલું છે રીઝનિંગ કરંટ અફેર્સ એટલે એવું થાય ગરમ ગરમ રીઝનિંગ ક્યાંથી લાવ કરંટ અફેર્સ એટલે તાજેતરનું રીઝનિંગ એટલે તાજેતરમાં શું રીઝનિંગમાં આવેલા તાજેતરનું જે છે આનું ગણિત કરવા ગુજરાતી તો આપણે ભેલા ગાંડા થઈ જઈએ તાજેતરનું રિઝનિંગ શું આવે કઈ ના આવે એટલે ચિંતા નહી કરવાની ખાલી રીઝનિંગ જ સમજવાનું ઓકે હવે તમને ટોપિક સમજાવું શાંતિથી સમજો મજા આવશે ધીમે ધીમે હા ચલો

પ્લે સ્ટોરમાં જઈને જ્ઞાન લાઈવ એપ્લિકેશન લખો ત્યાંથી જે છે તમે ડાઉનલોડ કરશો તમને મળી જશે હવે શાંતિથી જે છે મારા ઉપર ધ્યાન આપજો એપ્લિકેશન વાળા વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લેશો હું તમને ખાલી ચેપ્ટરના નામ કહું છું ભલે તમને પલ્લે ના પડે કંઈ ટપ્પો ના પડે બાકી બંદા યે ખડા હે

બુકના જ જ બધા ચેપ્ટર છે છે ભાવેશભાઈ કોઈ બીજું કરવાની જરૂર નહીં એકમાં બધું જશે ઓકે જે પણ તમારી ટાર્ગેટ છે બરોબર પહેલી જ જે છે માન્યતા આ ચાલીસ માર્ગ રિઝનિંગ રીઝનિંગ છે માન્યતા ખોટી છે માન્યતા દૂર કરી નાખો કેમ કે જોવા જઈએ ને તો પાંચ માર્કનું જે ડીઆઈ આવે છે ને ગણિતનો ભાગ કહેવાય આ ગણિતમાં જ આવેલા ભલે તમે એવું કહેતા હોય આ ગણિતમાં આવે પાંચ માર્ગનો નો ડીઆઈ જે છે ફરજિયાત પૂછાતો હોય છે બે ત્રણ માર્ગ ઉંમરના ગણી લો એટલે હવે તમે કહી શકો ઇન ડાયરેક્ટલી થી પાંત્રી માર્ગનું નું રીઝનિંગ છે અને બીજું પાંત્રી માર્ગનું ગણિત એકલું છે એટલે ગણિતનું વેટેજ અને ગણિત અને રીઝનિંગ બંને વેટેજ હરકા થઈ ગયા પોત્રી પોત્રી થઈ ગયા એવું કોને તો પણ ચાલે થેન્ક યુ કિન્નરી બેન બરોબર હા બુક જે છે તમે એડમિશન લીધું હશે તો એ પ્રમાણે જે છે ઓફિસ નંબર પર કોલ કરજો તમને મળી જશે ભાઈ આ તો ઘણા લોકો શું કરે છે ભાઈ બુક જે છે ચલો પેલા જોઈએ ચલો હવે ક્રમ કસોટીની વાત કરું પેલા બેઝિક સમજી લો ખાલી તમને જે છે હિન્ટ જ આપું છું ધ્યાનથી સમજી લો પૈલા

ગયા તમે પછી તમારે કઈ જરૂર છે ગણિત બંને પાંત્રીસ પાંત્રીસ નું છે બંને પાંત્રીસ પાંત્રીસ નું છે ચલો હવે તૈયાર છો પેલા બધા તો લિંક ને એક વખત શેર કરી નાખો પેલા યુટ્યુબ વાળા બધા વિદ્યાર્થી મિત્રો પછી આપણે જઈએ ઓ ભાઈ શાંતિથી હા ઓકે

ચલો જય ભાઈ તમારું કામ થઈ ગયું હા પાંચ તારીખથી બધું ચાલુ થશે ટેસ્ટ ને એ બધું બધું જે છે બે જ આપણે રેગ્યુલર શરૂ થઈ જાય પછી અત્યારે ખાલી તમને ઓવરવ્યુ આપવા માટે આવ્યો છું અત્યારે કોઈ ટેસ્ટ ના હોય પાંચ તારીખે પહેલો લેક્ચર આવશે ટેસ્ટ છ તારીખથી ચાલુ થશે રીઝનિંગ તો સેમ જ રે ભાઈ થોડું બદલાવાનું છે કઈ જના બદલાય ને હા હવે ધ્યાન આપજો ક્રમ કસોટી એટલે કેવું હોય એટલે કઈક આ રીતે હોય ધ્યાનથી ધારો કે માની લો છે અને આને આપણે કહીએ છીએ પેલા જમણી બાજુના છેડા થી આ બાજુ ગણતરી કરો જમણી બાજુના છેડા થી આ થયો ડાબી બાજુના છેડાથી શાંતિથી સમજો પહેલા જે છે ભણવા ઉપર ધ્યાન આપો છેલ્લી 10 મિનિટ હું તમારા ડાઉટ નહી બધું જ જે છે છેલી 10 મિનિટની અંદર શરૂઆત કરું છું હવે ધ્યાનથી સમજો ધારો કે એ નો ક્રમ ડાબી બાજુથી 20મો છે એ નો જ ક્રમ જમણી બાજુથી ધારો કે 30મો છે અને પ્રશ્ન પૂછ્યો હોય કે આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિ છે તો આપણે નોર્મલી એવું વિચારીએ છીએ કે એ નો ક્રમ ડાબી બાજુ નો 20મો છે

તો અને ઓગણીસ એટલે કેટલા થઈ ગયા ઓગણપચાસ થઈ ગયા તો કે હા ઓગણપચાસ થઈ ગયા ભાઈ પેલા પણ કીધું ઓમ ધ્યાન રાખો કરંટ અફેર્સ વિથ રીઝનિંગ પૂછાય કરંટ અફેર્સ વિથ પૂછાય તો જે છે શક્ય જ નથી પ્રારંભ બેચની અંદર જે છે આપણે ઈ બુક ની કોપી રખાઈ દીધી છે પહેલા ફિઝિકલ કોપી નથી અવેલેબલ થઈ શકે ઈ કોપી રખાય છે ને તમને હવે ધ્યાનથી સમજો ટોટલ બરાબર ડાબી બાજુનો ક્રમ વત્તા જમણી બાજુનો ક્રમ માઇનસ એક આ એનું સૂત્ર છે સૂત્રની અંદર કિંમત રાખો તો પણ જે છે તમારું કામ થઈ જશે ડાબી બાજુનો ક્રમ વીસ છે જમણી બાજુનો ક્રમ ત્રીસ છે માઇનસ એક વીસ અને ત્રીસ પચાસ પચાસ માંથી એક બાદ કરો એટલે ઓગણપચાસ થઈ જશે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મગજમાં આવશે માઇનસ એક ચમનું લાયા સાહેબ તમને જાણ કરી દેશે મારા ભાઈ તો આ ડાબી બાજુનો ક્રમ જે છે વીસ છે તો એનો ક્રમ અહીંયા ગણતરીમાં આવી ગયો આજ એનો ક્રમ જમણી બાજુનો છે એ પણ ગણતરીમાં આવી ચુક્યો છે એનો મતલબ વ્યક્તિ એક ક્રમ બે વખત આવે છે એટલે હું અહીંયા માઇનસ એક કરવું છું એક ને એક વ્યક્તિનો બે વખત ક્રમની ગણતરી થાય છે જેના કારણે આપણે જે છે એક વખત એને માઇનસ કરવો પડે છે હું ટેસ્ટનું પૂછી લઉં ચિંતા ના કરો ચલો ચાલો હવે આપણે જે છે ચર્ચા વિચારણા કરીએ હવે આની કરી તમે નહી સુધરો તો નહી સુધરવાનેલા એક તો માં આવવાનું છે લેટ બરોબર હવે શાંતિથી સમજી લો ભાઈ તમને જે છે હોવા વખત કીધું મેં આની રીલ્સ બનાવી પડશે હવે મારે ભાઈ કરંટ અફેર્સ વિથ રીઝનિંગ છે ને તો રીઝનિંગ એવું આવે કે કરંટ અફેર્સ કઈ ના આવે ખાલી રીઝનિંગ જ આવે બધા જ ચેપ્ટર કરવાના છે

એનો ક્રમ ડાબી બાજુથી દસમો અને જમણી બાજુથી થી પંદરમો છે તો હારમાં કુલ કેટલા વ્યક્તિ હશે

તમારા જેવા વિદ્યાર્થી મળ્યો તો અમારા જેવા ગુરુ જે છે ધન્ય ધન્ય થઈ જાય પચી માંથી એક જાય એટલે સાહેબ ચોવી કહેવાય ક્યાં છે ઓપ્શન નંબર બી વાહ મારા ભાઈઓ વાહ મજા આવી ગઈ બોલો ખરેખર મજા આવી ગયો હા ચલો બીજો પ્રશ્ન હાલો એનો ક્રમ ડાબી બાજુ થી ત્રેવીસ ને બીનો નો ક્રમ જમણી બાજુ થી ત્રેવીસ છે તો હારમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ ફટાફટ ચલો સ્પીડ વાહ ભાઈ વાહ પેલા તમને થોડુંક બેઝિક સમજાવી દીશું ચેપ્ટર નું ચલો ચલો વાલા વિદ્યાર્થી મિત્રો વાહ ખરેખર તમારા જવાબ થઈ ગયું બે તમને આટલો પ્રશ્ન ના આવડતો ચલો એપ્લિકેશન વાળા બધા પ્રતિષ્ઠા બેચ વાળા બધા વિદ્યાર્થી મિત્રો રાતે દસ વાગે મુક ટેસ્ટ જેવું પેપર હશે જનરલ પેપર સીસી નું જનરલ પેપર મેક્સ રિઝન ઇંગ્લિશ ને જે છે એ મુક ટેસ્ટ આવશે ખાલી તમે ચેક કરજો શું આવશે એ ટુ ઝેડ બધું જ અંદર આવશે હા ચલો આન્સર આવે છે નક્કી ન કરી શકાય એટલે કેટલા થઈ જાય ભાઈ પિસ્તાલીસ આ રહ્યો પિસ્તાલીસ ટીક કરી એટલે ગરબો ઘરે પછી કે સાહેબ હું તો નપાસ થયો ચામનો પાસ કરવો ભાઈલા ચી રીતે મારે તમને પાસ કરવા હવે પ્રતિષ્ઠા જેમને બધા વિદ્યાર્થી મિત્રો પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા બેચ જેમને પર્સજ કરેલી છે એમને રાતે દસ વાગે જે છે એક્ઝામ મળશે રાતે દસ વાગે જનરલ પેપર મોક ટેસ્ટનું આવશે સીસીનું ઓકે પ્રતિષ્ઠા બેચ જેમને ફ્રી નથી બધા માટે પહેલાં બેચમાં રાતે દસ વાગે ટેસ્ટ આવશે બરાબર હા હવે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને ચાલીસ પ્લસ દસ માર્ગનું રિઝનિંગ છે જવાબ આપો હા છે સિત્તેર માર્ગનું શું કરશો છે સિત્તેર માગનું રિઝનિંગ બરોબર પેલા સિલેબસ જોવો પડે બધા હાઈપર થઈ રહ્યા છો એપ્લિકેશન વાળા પેલા સમજવાની કોશિશ તો કરો તમને શું કહેવામાં આવે છે શું નહીં તમારી બે ચબક્કા પાંચ તારીખથી રેગ્યુલર શરૂ થવાની છે ત્યાંથી જે છે તમને ધબડાટી બોલાવવાની છે ભાઈ અત્યારે થોડીક શાંતિ તો રાખો ના સાહેબ શાંતિ નહીં બાકી તમે ગમે તે શાંતિ બાકી તમે ગમે કહો શાંતિ રાખો એટલે ભણાવો દેશો મને ના એટલે ના ઉભારો રહો અલા પહેલા જ્ઞાન લાઈવ જે એપ્લિકેશન પ્રતિષ્ઠા ખરીદેલી છે જનરલ પેપર હશે મૂક પેપર એની અંદર જે ચાલ્યું હજુ તમારું સિલેબસ ચાલ્યું જ નથી એટલે મેક્સ આવશે રિઝનિંગ આવશે ઇંગ્લિશ આવશે ગુજરાતી આવશે તો આ પ્રમાણેનું જનરલ પેપર આખું તમને આપવામાં આવશે

નહીં ભણાવો દો ઓલા એવું લાગે છે વાતો જ કરવી છે તો હું બે જુઓ ઓલા ખુરશી બુરશી મંગાવી લઉં ઓલા ખુરશી બુરશી મંગાવી લઉં ઓલા નકામાં ખાલી ખોટા ટાંટિયા તોડો ઓકે હા થોડુંક જે છે તમારે એડજસ્ટ થવાનું છે બકા હજુ પહેલી વખત છે એ એપ્લિકેશન વાળા બે ત્રણ લેક્ચર થશે ને એટલે તમે અમારી રીતે એડજસ્ટ થઈ જશો અમે તમારી રીતે થઈ જશો બંનેની ભક્તિ પછી ચાલશે તમે હાઈપર થો નો ડાઉટ તમારી વસ્તુ સાચી જ છે હાલા હવે શાંતિથી સમજો મેં તમને પહેલું કીધું કોઈ એક વ્યક્તિનો બંને બાજુનો ક્રમ હોય તો તમને ટોટલ મળે શાંતિથી સમજો કોઈ એક વ્યક્તિનો બંને બાજુનો ક્રમ હોય તો તમને જે છે ટોટલ મળે છે એના સિવાય ટોટલ મળતું નથી તો અહીંયા તમને કીધું એ નામનો વ્યક્તિ છે એનો ડાબી બાજુનો ક્રમ છે તમને એ જ નથી ખબર બી નામનો વ્યક્તિ અહીંયા હશે તો ક્યાં જશો બી નામનો વ્યક્તિ અહીંયા હોય તો ક્યાં જવાનું મને ઇન્ફોર્મેશન બી ની કઈ આપી જ નથી તો તમે એવું છે વિચારી લીધું કે આ બંને એક જ જગ્યા ઉપર બેઠા છે તમે એવું તો કેવું વિચારી લીધું કે આ બંને વ્યક્તિ એક જ જગ્યાએ બેઠા છે ના બેઠા હોય ને બંને એક જ જગ્યા ઉપર એનો મતલબ એવો થયો ભઈલા આ એ નામનો વ્યક્તિ અલગ છે બી નામનો વ્યક્તિ અલગ છે બંને પાર્ટી અલગ અલગ છે એટલે આન્સર ટીક કરવો પડે નક્કી ન કરી શકાય ઓકે હા ખબર પડી એલા સીસી પ્રેમ નું કટોફ હર્ષ પટેલ એકસો ને ત્રણ માર્કનું રહેશે મારા ભાઈ એકસો ને ત્રણ માર્કનું કટ રહેશે કેટલું રહેશે હર્ષ પટેલ એકસો ને ત્રણ માર્કનું સીસી પ્રિલિયમ્સનું કટ ઓફ રહેશે એકસો ત્રણ પોઈન્ટ પાંચ હવે છે બગર બીજું કોઈ ડાઉટ તને તો પૂછી લે તો હું તને વ્યવસ્થિત જવાબ આપી દઉં હજુ ત્યાં પરીક્ષા આપી નથી પરીક્ષા પહેલાં જે છે તું પૂછી રહ્યો છે એનું પ્રિલિયમનું કટ કેટલું રહેશે અરે યાર તું કયો કયા ગ્રેજ્યુએશન કરેલું છે તે ગ્રેજ્યુએશન કરેલો વ્યક્તિ હોય ને એને એટલી તો ખબર પડે અલા કે પહેલા પરીક્ષા આપું એના પછી નક્કી થાય કટ એ પણ ઉદ્ધળ હોય ઉચ્ચક હોય કટ ઓફ એકસો ત્રણ પોઈન્ટ પાંચ આવશે પહેલા મોજ કરજા બરોબર હા હાલે ભાઈ અલા શું છે અલા હા પછી મારા જે છે ઓફિશિયલી જવાબ આપવો પડશે હવે શાંતિથી સમજજો હું શું કહું છું પેલા આલો બધું છોડી દો મારા ફોકસ કરવું છે પેલા એ નામનો વ્યક્તિ એનો ડાબી બાજુનો ક્રમ એનો જમણી બાજુનો ક્રમ એક જ વ્યક્તિ નું બંને બાજુનો ક્રમ હોય તો તમને ટોટલ મળે એના સિવાય ના મળે બરોબર એના સિવાય મળે નહીં આ બંને પાર્ટી અલગ અલગ છે તમને ખબર ક્યાં છે કે બી અહીંયા જ બેઠો હશે આ બંને વચ્ચે કેટલા લોકો બેઠા છે બી આ બાજુ બેઠો હશે મને શું ખબર આ એ અને બી એક જ જગ્યાએ બેઠા હશે એવું મને શું ખબર બરોબર મને શું ખબર એનો મતલબ શું થયો ભઈલા કે ભાઈ એક જ વ્યક્તિ નો બંને બાજુનો ક્રમ હોય તો ટોટલ મળે આ પહેલું ચેપ્ટર નો ખાલી કોન્સેપ્ટ હતો ઓકે ચલો હવે આગળ વાત કરું દિશા ને અંતર એ મારી દસે દિશા કરતા હોય દક્ષિણ આને કહેવાય પૂર્વ આને કહેવાય પશ્ચિમ ખાલી દિશા લખાવું જુઓ સમજો આને કહેવાય ઈશાન આ આપણા માટે છે અગ્નિ આપણા માટે છે નૈઋત્ય

હાલો હાલો નૈઋત્ય તો આને દક્ષિણ પશ્ચિમ કહેવાય અને ઉત્તર પશ્ચિમ કહેવાય આઠ જ દિશાની અંદર આપણું ચેપ્ટર રમશે દિશા અને અંતર એટલે આઠ જ દિશાની વાત કરવાની બાકી એક દિશાની વાત નહીં કરવાની ભાઈ લા ઓકે ચલો હવે શાંતિથી સમજો પ્રશ્ન કઈક આવો છે તમારો ચહેરો અગ્નિ દિશામાં છે તમે જમણી બાજુ ફરી રહ્યા છો તો તમારો ચહેરો જે છે કઈ દિશામાં આવશે ચાલો ભાઈ તું ભાઈ ચલો ભાઈ તમારો તમારો ચહેરો જે છે ક્યાં આવશે ઓપ્શન એક આપી દઉં છું બકા એક પણ નહીં મોજ કરો જાવ ઓપ્શન જલસા કરો જાવ જલસા કરો શું વાત છે દક્ષિણ 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 વાહ ભાઈ વાહ હા એપ્લિકેશન વાળા ધબડાટી બોલાવે છે દક્ષિણ ઉપર તો હા હવે તમને એ જ ખબર નહીં હોય એટલે લોકો કહેશે સમજો જ્યારે બકા ડાબી બાજુ કે જમણી બાજુનો ક્રમ લેવાનો થાય તો હંમેશા નાઇન્ટી ડિગ્રીનો ટર્ન હોય કેટલા ડિગ્રીનો નેવું ડિગ્રીનો ટર્ન હોય છે એનો મતલબ આ અગ્નિ છે તો આ પિસ્તાલીસ ડિગ્રી થાય અને આ પિસ્તાલીસ ડિગ્રી જવું પડે એટલે આને કહેવાય નૈઋત્યના મોસમી પવનો એટલે આ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે છે આન્સર આવે દક્ષિણ પશ્ચિમ નોટ દક્ષિણ દક્ષિણ આવે પશ્ચિમ ધોવાણા વગર સાબુ એ લોકો ધોઈ જાય છે શું કર્યો છું ડાબી બાજુ કે જમણી બાજુ તમારે ટર્ન લેવો છે હંમેશા નાઇન્ટી ડિગ્રીનો આવે તો અગ્નિથી જમણી બાજુ કે ને તો નૈઋત્ય જ આવે ડન હા હવે શાંતિથી સમજો ચલો હવે ધારો કે તમને એવું છે તો આની અંદર ચલો તમને એક પ્રશ્ન પૂછી લો તમે ક્યાં એમ પ્રશ્ન પૂછી જલસા કરો તમ તાર હા તમે ખાલી જલસા કરો ખાલી ગભરાશો નહીં ચલો હલો ધારો કે ચલો એક વ્યક્તિ એક વ્યક્તિ ઉત્તરમાં ઉત્તરમાં પાંચ કિલોમીટર ચાલી ચાલી જમણે ફરીને જમણે ફરીને દસ કિલોમીટર ચાલી ડાબે ફરીને ડાબે ફરીને આઠ કિલોમીટર ચાલી જમણે ફરીને બાર કિલોમીટર ચાલી ચલાવો જુઓ પહેલા ફરીથી ડાબે ફરીને સત્તર કિલોમીટર ચાલી ચલાવો ચલાવો ચલો ફરીથી ડાબે ડાબે ફરીને દસ કિલોમીટર ચાલી ફરીથી ડાબી બાજુ ફરીને ડાબી બાજુ કિલોમીટર ચાલે છે તો વ્યક્તિનો ખૂબસૂરત ચહેરો ક્યાં હશે વ્યક્તિનો ખૂબસૂરત ચહેરો મુખ કઈ દિશામાં હશે અક્ષર થોડાક બકા ખરાબ છે ઉતાવળના હિસાબે એમ પણ ખરાબ જ હોય છે પણ તમને વંચાય એટલા તો છે

વા ભાઈ વાહ જલસા છે સમજો હા હવે જે છે લોકો આવું વિચારે હો આમ જાય ધ્યાનથી સમજો ઉત્તરમાં પહોંચ ગયો તો કે હા પછી મને કીધું જમણી બાજુ ઉત્તર થી જમણી બાજુ એટલે પૂર્વમાં ગયો દસ તો કે હા પછી ડાબી બાજુ કીધું આઠ તો આ ગયો ડાબી બાજુ સાહેબ આઠ કિલોમીટર ઓકે જમણે ફરીને કીધું આ બાજુ ગયો પાછો બાર કિલોમીટર સાહેબ પછી પછી ડાબે ડાબે ફરીને જગ્યા નથી આમ ગયો ચલો ડાબી બાજુ ફરીને દસ ગયો તો ચલો ડાબી બાજુ જે છે દસ ગયો ઓકે અને લાસ્ટમાં ડાબી બાજુ વીસ તો આ સત્તર અને બીજા ત્રણ વીસ એટલે તમે કહી શકો તમે દક્ષિણમાં જઈ રહ્યા છો ક્યાં જઈ રહ્યા છો દક્ષિણમાં તો તમારો ચહેરો પણ ક્યાં હશે વહેલા દક્ષિણમાં હશે ચહેરો ક્યાં હશે તમે દક્ષિણમાં હશે હવે આ તો કેવું થયું ખબર છે આ સ્ટેટિક ડિટેલ થઈ કે જ્યારે સ્ટેટિક પ્રશ્ન આપેલો હોય ત્યારે આપણે આ રીતે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ આ દિશાને અંતરની ખાલી વાત કરી રહ્યો છું તો હવે જ્યારે તમને તમારા ખૂબસૂરત ચહેરાની વાત કરે ને તો ડાબી જમણી જાની દુશ્મન છે ઉડાડી જ દેવાના એનો મતલબ જુઓ આ જમણી બાજુ આ ડાબી બાજુ કેન્સર આ ડાબી બાજુ આ જમણી બાજુ કેન્સલ ડાબી બાજુ ડાબી બાજુ બે વખત ડાબી બાજુ હોય ને તો સામેના ઘરે જઈને બેસી જવાનું તો ક્યાં ચહેરો હતો ઉત્તર તો ઉત્તરનું સામેનું ઘર શું થાય દક્ષિણ તમારો જવાબ સેકન્ડમાં પ્રશ્ન પૂરો આવી કોઈ મગજમારી કરવાની નથી આવી કોઈ મગજમારી આપણે કરવાની છે નહીં ઓકે હા ચલો આગળ આશા રાખું છું કે કંઈક ખબર પડી હશે પહેલા હવે બીજું ચેપ્ટરની વાત કરું કોડિંગ રીકોડિંગ એટલે આ જે ચેપ્ટર છે એ બીસીડી ઉપર આધાર રાખે છે એબીસીડી જો તમને આવડે છે તો તમને ચેપ્ટર આરામથી બિંદાસ આવડી જવાનું છે એની અંદર કોઈ મગજ માળી છે નહીં એ બીસીડી ઉપર આધાર રાખે છે ખાલી હું જો એપ્લિકેશન વાળા લોકો ખાલી તમને હું હિન્ટ આપવા જ આવ્યો છું સામેના ઘરે તારું હોય તો પછી જે છે બકા આપણે ઘર ઉપર ઘર તોડી નાખવાનું લોક તોડી નાખવાનું હો હા લોક તોડી નાખવાનું બકા તમે મને એવું સમજતા હોય કે હું બહુ જે છે શાંત પ્રિય એવો માણસ છું બકા એવો તો નથી છું બરોબર હા બહુ ઊંચી નોટ છું પણ અત્યારે જે છે ધ્યાન રાખજો ભાઈલા કઈ વાંધો નહીં ભાઈલા હવે અહીંયા આવું આપ્યું છે જો જેડ બરાબર છવ્વીસ એન ઈ ટી મેરે સે મજાક પડેગા કભી કભી મહેગા ભાઈલા તમે મારી ફિરકી ઉડાડશો તો હું તમારી પતંગ ઉડાડીએ છૂટકો કરીશ ગમે એમ કરીને ચલો એન ઈ ટી બરાબર ઓગણચાલીસ એન યુ ટી બરાબર કેટલા ચલો સાહેબ આમાં શું કરું આ તો અમને આવડે યાર આવું ના આવડે સાહેબ ઇજ્જત ગાઢો તમે અમારી અમે ગ્રેજ્યુએશન કરેલા વિદ્યાર્થી છીએ સાહેબ અમને આવું નો આવડે એવું બંને જ નહીં હા ચલો અબ તક છપ્પન

ચલો એન એટલે જો અહીંયાથી જોવાનું એન એટલે શું કહેવાય સાહેબ ચૌદ ઈ એટલે તો સાહેબ પાંચ ટી એટલે તો કે પાંચ પંદર અને વીસ બધાનો સરવાળો કરું તો ઓગણ થાય સરસ સાહેબ મજા આવી ગઈ લો હવે તો સાહેબ એન એટલે ચૌદ યુ એટલે એકવીસ ટી એટલે વીસ વીસ ચાલીસ વીસ ચાલીસ પચાસ ચોપન ને પંચાવન થાય એટલે તક છપ્પન વાળું કોણ હતું થાય પેલા કોણ હતું તમારી લાગણી એને માગણીને અગેન માન આપું ફરીથી એમ એન બરાબર અઠ્યાવીસ છે આર એ એન બરાબર શું થાય હાલો એમ એન બરાબર અઠ્યાવીસ આર એ એન બરાબર શું થાય ચલો ઝડપથી હાલો એટલે અહીંયા આલ્ફાબેટ આંકડામાં આપેલા હોય તો અહીંયા જોઈને આન્સર જ લખોનો બંને વર્લ્ડ ફેમસ પ્રશ્નો છે પરીક્ષાની અંદર અવારનવાર સત્તર વખત પૂછાઈ ચૂક્યા હોય અવારનવાર સત્તર વખત આવી ચૂકેલા છે એટલે જોવાનું નહીં પહેલા હા ચલો આન્સર નેક્સ્ટ ક્વેશ્ચન ઓપ્શનમાં નહીં હોય બકા પ્રશ્નો મેં લખ્યો છે ઓપ્શનમાં ના જ હોય યસ વેરી ગુડ ચૌધરી હેતલ મોન્ટુ નિલેશ વેરી ગુડ એપ્લિકેશન ધૂમ મચાઈ રહ્યા છે પેલા સમીના શેખ સમીર હા કેમ સેમીના શેખ કહેવાય તેર અને એક ચૌદ અને ચૌદ કેટલા થઈ જાય પહેલા અઠયાવી થાય ઓકે આર અઢાર છે એ એક છે એને ચૌદ છે અઢાર ઓગણીસ અને ચૌદ નું ટોટલ કરું તો કેટલા થઈ જાય સાહેબ તેત્રીસ હવે હું તમને કહું આ બધી મગજ મારી કરાય પણ નહીં મકવાણા મહેશ ભીમજીભાઈ તમારી કોમેન્ટ નથી આવતી ભૈલા તો તારું નામ હું ક્યાંથી જોતો હોય ઓકે આ મજૂરી જે છે આપણે નથી કરવાની આપણે હવે સ્માર્ટ ખેલાડી થઈ ગયા છીએ હવે મેન્ટોસની જિંદગી છે હા મેન્ટોસ ઓલી ચોકલેટ આવે ને એના જેવું ભૈલા પહેલા મેન્ટોસ ખાધા પહેલા હું દાખલો ગણું છું અને મેન્ટોસ ઓકે ચલો તો હવે સમજો અહિયાં તમે જો એન અને એન બંને સરખા ટી અને ટી સરખા એનો મતલબ ચૌદ છે ખાલી કેટલા નો વધારો સોળ નો વધારો થાય તો જ આન્સર બદલાય ઓગણ માં ડાયરેક્ટ ઉમેરી દો ખેલ ખતમ શું કામ લખવાનું ઓલા

લો પૂરું થઈ ગયું પતિ ગયું આપણે તો અત્યાર સુધી ટોટલ મજા લેતા હતા મજા નથી લેવાની ભાઈલા હિરલ ત્રિવેદી આન્સર આવે છે વાર લાગે છે બધું જે છે સ્પીડ બીડ ની ચિંતા ના કરો એ બધું બેચ માં જોઈ લેશું ચિંતા ના કરો જો ભાઈ અહિયાં આ સીધી એબીસીડી ના નંબર છે એબીસીડી બે રીતે બકા લખાય

યાદ છે તમને બહુ થઈ ગયું જોરદાર છે આપણે કઈ જોતું જ નથી પેલા યાદ છે તો કોઈ ચિંતા જ છે નહી ઓકે ચાલો એટલે કહી તો રહ્યો છું ત્રીજી લાઈનમાં પણ નંબર છે આને સીધી એબીસીડી કહેવાય અને ઉલટી એબીસીડી નંબર કહેવાય એ થી લઈને જેડ સુધી જે છે એક થી છવ્વીસ પણ કહેવાય છવ્વીસ થી એક પણ કહેવાય ચલો આગળ વાત કરીએ ભાઈ એ થી જેડ બરાબર એક થી છવ્વીસ પ્રમાણે હોય તો એક્સ બરાબર એફ ટી બરાબર બી પી બરાબર જી કે બરાબર શું થાય ચલો પહેલા ભણવા સિવાયની કોમેન્ટ ના કરતા હોય ગાયબ કરી નાખીશ હા એ ચમ આટલા બધા તમે સિરિયસ ચો આખી જિંદગી લૂટી ગયું એમ સાહેબ એબીસીડી લખી નાખું સાહેબ ઓલું લખી નાખું સાહેબ ઓલું કરી નાખું તેલું કરી નાખું એટલે એ ભાઈ આટલી બધું જે છે ટેન્શન લઈને ના પડાયેલા શાંતિથી ભણાય એન્જોય સાથે ભણવાનું હોય આ તું એટલું ટેન્શન લઈને બેઠા છે ને એ દિવસે યાદ પણ એની રહે શું કરવાનું છે શાંતિથી ભણો અલા બેચની અંદર તમને શાંતિ જીરોથી બધું શીખવાડવામાં આવશે ચિંતા શું કામ કરો છો તમે શું કામ ટેન્શન લો છો અલા ચલ

તો અહીંયા લખી નાખ ને આ ચોવીસ નંબર છે સમજો ઓકે હા હવે અહિયાં સમજવાની કોશિશ કરો તો અહિયાં એક્સ છે અહિયાં એફ છે અહિયાં બે અને ચાર છે અહિયાં છ છે એનો મતલબ બે વત્તા ચાર બંને ડિઝિટ સરવાળો કરો એટલે છ થઈ ગયા છ ઉપર એફ નામનો આલ્ફાબેટ બેઠો હોય જોઈ લો બે વત્તા જીરો એટલે બે એક વત્તા છ એટલે સાત તો એક વત્તા એક એટલે બેઠો હોય પતી ગયો પ્રશ્ન લો બોસ બી બેઠો હોય ભૈલા ઓકે હા અજયસિંહ રાઠોડ એબીસીડી યાદ રાખવાની કોઈ ટ્રીક કામની નથી ભાઈ દાખલા ગણશો એટલે એ ઓટોમેટિક યાદ રહી જશે ઓકે એના માટે જે છે પચાસ દાખલા ગણી ચાલો પાસો પાસો મામા ની વાત કરીએ છીએ આપણે પાસા વાત કરીએ તો પાસાની અંદર બધાને ખબર હોય છે આ એક પાસો આપેલો છે સમજો તો શાંતિથી હો હા પાસા જેવું માની લેજો તો અહીંયા એક છે બે છે ત્રણ છે પાસાના બે પ્રકાર છે હોય શકે છે તો હા ઓકે ચલો હવે જે છે પાસાની વાત કરીએ તો પાસા નામનું એક ચેપ્ટર આવશે એની અંદર તમારે જે છે પાસાની ત્રણ બાજુ આપેલી હોય અને ઉપરની સપાટી કહીએ તો આ જમણી બાજુની સપાટી છે અને સામેની સપાટી કહેવાય કારણ કે આપણને ત્રણ સપાટી એક સાથે દેખાતી હોય છે કોઈ પણ પાસો હોય બીજી ત્રણ આપણને દેખાવાની નથી એક જ સાથે ત્રણ સપાટી દેખાય એક જ સાથે અવસ્થામાં હોય રિયલ લાઈફનો પાસો પરીક્ષાની અંદર જે છે બહુ જલ્દી પૂછાતો નથી લાઈફમાં જે આપણે પાસાનો ઉપયોગ કરીએ છીએ એનું એટલું મહત્વ હોતું નથી પણ ખાલી તમને હિન્ટ આપી રહ્યો છું એપ્લિકેશન વાળા વિદ્યાર્થી મિત્રો એક પણ દાખલો ના આવડે તો લોડ ના લેશો ચેપ્ટર નથી ચાલતું અહીંયા હું ખાલી તમને ચેપ્ટરની હિન્ટ છું ચેપ્ટરમાં આવું આવે છે તમને નથી આવડતું એટલે તમે બેચ લીધી છે હું શીખવાડવા માટે તૈયાર છું બેચમાં આવશો એટલે તમને આવડી જશે એની ગેરંટી છે પછી છો છો ઓલા ટેન્શન લો શાંતિથી ધારો કે આવું કઈક આપ્યું છે ઓહો ભાઈ આમાં આવું છે ત્રણ ની સામેની બાજુ એ કયો અંક આવે શાંતિથી સમજો આવડતું હોય જવાબ દેવાનું ના આવડતું હોય તો શાંતિથી બેસવાનું કોઈ ટેન્શન નહીં લેવાનું બાકી બંદા હાજી રહે ચલો ભાઈ ત્રણ ની સામે કયો અંક આવે

બરાબર હા હવે જો કોઈ પણ બે પાસા પસંદ કરો જેમાં એક અંક કોમન હોય ધ્યાનથી સમજજો ધારો કે હું આ બંને પાસાની વાત કરું બંને પાસામાં કોમન કોણ છે પાંચ ત્યાંથી હંમેશા ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધવાનું ઘડિયાળના કાંટાની દિશામાં એટલે આવું કહેવાય તો આની કિંમત થાય પાંચ પછી આવે ચાર પછી આવે બે અહીંયા થઈ ગયું ડેસ પાંચ થી આગળ વધુ એટલે શું મળે મને ત્રણ અને એક બાકી રહેતો અંક લખી નાખો છો પાંચની સામે છ ચાર બે ની સામે એક બધી જ સામસામેની સપાટી મળી જશે બધી જ સામસામેની સપાટી મળી જશે તો ત્રણ ની સામે ચાર છે એવું કહેવાય તો નિયમ કોઈ પણ બે પાસા પસંદ કરવાના છે કોઈ પણ બે પાસા પસંદ કરવાના જેની અંદર એક અંક કોમન હોય તમારું કામ થઈ ગયું અહિયાથી શરૂઆત કરો તો પાંચ ચાર બે પહેલો પાસો પૂરો પાંચ ની સામે પાંચ થી આગળ વધુ તો ત્રણ અને એક બાકી રહ્યો છો પ્રશ્ન પૂરો થઈ ગયો લોકો અને કહી રહ્યા છે ક્યાંથી અને એ વાળા લોકો થોડુંક ધ્યાન રાખજો પેલા ઓકે પાસો છે ગમે એનો પાસો પલટી નાખશો પેલા હરિયું હાલો ઓહો સાહેબ આ તો આઉટ ઓફ સિલેબસ છે સાહેબ આવું હોય આવું હોય સાહેબ આપવા માટે આવ્યો છું એપ્લિકેશન વાળા લોડ ના લેશો ભલે ભૂલથી પણ ભૂલથી પણ બગા લોડ લેવાનો ચિંતા ના કરશો એક વખત એવું હોય તમને તો જૂના વિદ્યાર્થીઓને કોઈનો સંપર્ક કોઈ ઓળખીતું હોય ને પૂછી લેવાનું પહેલાં કોઈ ટેન્શન ના રહે તમને હવે અહીંયા ખુલ્લો પાસાનો મતલબ થાય એક બોક્સને છોડીને બીજા બોક્સમાં માં કૂદકો મારવાનો તો છ અને એક તો આવું કહેવાય છ ની સામે એક છે આ થઈ ગયું બરોબર પછી આને કહેવાય ત્રણ અને પાંચ ત્રણ ની સામે પાંચ છે શાંતિથી સમજજો બાકી રહ્યા બે ની સામે ચાર ઓકે હવે એક બ્રહ્માસ્ત્ર તમારા તરફ છોડી રહ્યો છું બ્રહ્માસ્ત્ર છે ધ્યાન રાખજો બ્રહ્માસ્ત્ર આપી રહ્યો છું બકા એટલે આ બંને સામ સામેની સપાટી કહેવાય છે તો કે હા હવે ખાસ ધ્યાનથી ઓ આ બંને સામ સામેની સપાટી છે પહેલો જ નિયમ આ બંને એક સાથે ક્યારે દેખાવા જોઈએ નહીં છ ને એક સાથે દેખાય પાસો ના બને આ બંને એક સાથે ગેરહાજર પણ હશે નહીં બંનેમાંથી એકની હાજરી હોય ને એક અંક પસંદ કરો આ બંનેમાંથી એક અંક આ બંનેમાંથી એક અંક ત્રણે ત્રણ માંથી એક એક જ અંક પસંદ કરો તમારો જવાબ પહેલામાં જોવા જાવ ત્રણ ચાર અને છ છે તો જોઈ લો અહીંયાથી ત્રણ ઓકે અહીંયાથી છ અહીંયાથી ચાર પહેલો ઓપ્શન બને બીજામાં જુઓ તો છ ચાર બે ભાઈ ચાર અને બે સાથે દેખાણા ગુનો કર્યો દેખાણ્યા ઉડાડી દો પહેલો અને ત્રીજો બન્યો એ લોકો ઘરે આન્સર આવે ઓનલી વન એન્ડ થ્રી પહેલો અને ત્રીજો પાસો બને છે ચલો આગળ વાત કરીએ હવે પાસા પછી ઘડિયાળ ઓ વાહ ભાઈ વાહ આપણી મસ્ત એવી જે છે પ્રિય ચેપ્ટર છે ઘડિયાળ જબરજસ્ત મજા આવે ઓ ભાઈ જબરજસ્ત મજા આવે ઘડિયાળની અંદર કાંટા હોય અને પછી ઘડિયાળની અંદર ત્રણ કાંટા સમજવાના હોય છે ખાસ એક કલાક કાંટો હોય છે બીજો મિનિટ કાંટો હોય છે અને ત્રીજો ભાઈલા સેકન્ડ કાંટો હોય છે જો ભાઈલા તમે આ ત્રણ કાંટા શાંતિથી સમજી લો ને તો તમારી જિંદગી સુધરી જશે જો આ કાંટા સમજ્યા નહીં ને તો તકલીફ પડશે બરોબર ખતરનાક તકલીફ પડશે ને પછી ગુજરાતી ગીત જે છે યાદ આવશે

અને એક મિનિટમાં કલાક કાંટો પૂછે તો જીરો પોઈન્ટ પાંચ ડિગ્રી અંતર કાપે છે એવું કહેવાય મિનિટ કાંટો હોય તો એક મિનિટની અંદર મિનિટ કાંટો છ ડિગ્રી ચાલે છે અથવા એક કલાકમાં કે સાહીઠ ડિગ્રી અંતર કાપે છે એવું કહેવાય સેકન્ડ કાંટો હોય તો એક સેકન્ડમાં છ ડિગ્રી અંતર કાપે છે અથવા એક મિનિટમાં કે તો ત્રણસો ને સાહીઠ ડિગ્રી અંતર કાપે છે એવું કહેવાય આ બધું શાંતિથી સમજાવવાની વસ્તુ છે

ચલો એપ્લિકેશન વાળો આજે જે પ્રારંભ કોઈ વિદ્યાર્થી હોય તો ગરમ ગરમ ઘડિયાળ યુટ્યુબમાં છે પ્રારંભ વારો પ્રારંભવારો વારો કોઈ યુટ્યુબમાં આવી જાય તો હમણાં કહી દેશે કારણ કે આજે ગરમ ગરમ ચાર કલાક ભણ્યા ઘડિયાળ એટલે અત્યારે મગજમાં જે છે ઘડિયાળના બે લવાગતા હશે પેલા હા સમજો હવે આઉટ ઓફ ધ બોક્સ જતો રહું પહેલા ભેગા થવાની વાત કરું ચલો ભેગા થવાની વાત કરું ને તો બાર કલાકની અંદર અગિયાર વખત થાય અને ચોવીસ કલાક કેમ ભેલા તો બાવીસ વખત થાય ભેગા ભેગા ઓ ભેગા શાંતિ સમજો બીજું આવે સામ સામે તો બાર કલાકની અંદર અગિયાર વખત કહેવાય

બાર ઉપર થાય તો આ બંને એક જ લાઈનમાં છે એવું કહેવાય બંને કાંટા સામ સામે હોય ને તો બકા છ ઉપર કહેવાય તો પણ એવું જ કેવાય આ બંને એક જ લાઇનમાં છે એટલે ભેગા અને સામસામે લેવા પડે તો પ્રશ્ન એવો થઈ જાય કે ભાઈ બાર કલાકની અંદર સુરેખ પૂછે ને તો બાવીસ વખત થાય અને ચોવીસ કલાક પૂછે ને તો ચુમ્માલીસ વખત થાય સુરેખની વાત કરું છું એનો મતલબ અહીંયા પ્રશ્નના હિસાબે તમારો જવાબ બી ફોર બોમ્બે આવશે બી ફોર બોમ્બે આવશે એક જ લાઈનમાં હોવા જોઈએ

કેલેન્ડરમાં વાર શોધવાનું આવે તારીખ ઉપરથી વધારના દિવસો આવે લીપ વર્ષ કોને કહેવાય લીપ વર્ષ કોને નથી બરોબર હા તો સૌથી મહત્વનું જે છે છે આની અંદર લીપ લીપ હવે કંડિશન નંબર એક સમજો કે ભૈલા તમને એવું કીધું હોય કે ભાઈ સતક સિવાયના વરસ આપેલા હોય એને જો તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો લીપ વરસ છે ન કે લીપ વરસ નથી સતક સિવાયના ના વર્ષ એને તમારે ચાર વડે ભાગવાના જેવી રીતે હું તમને ભવિષ્યવાણી કરું બે હજાર ચોવીસ ભાગ્યા ચાર તો ચાર ને ચોવીસ વડે ભાગો ચાર ના ઘડિયામાં ચોવીસ આવે ચોક્કો ચોક્કો સોળ ચાર પંચાવીસ ચાર ગુણ્યા છ સાહેબ ચોવીસ થાય એનો મતલબ લીપ વર્ષ છે તો આ મહિનાની અંદર ફેબ્રુઆરી મહિનો ચાલુ છે ઓગણત્રીસ દિવસ આવશે કેટલા દિવસ આવશે પહેલા ઓગણત્રીસ દિવસ ફેબ્રુઆરીમાં આવશે તો એક દિવસ તમને વધારે તૈયારી કરવા મળશે ઓકે ઓહો પૂર્વાંગી બોલો 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 પૂર્વાંગી બોલો ઓકે પૂર્વાંગી બેન તમે જે છે વેચમાંથી ત્યાં પહોંચ્યા બોલો આટલી બધી તકલીફ તમને થઈ છે શું તકલીફ છે મારા બેન હા એપ્લિકેશનમાં પણ તમારી કોમેન્ટ આવતી જ હતી પટેલ પૂર્વાંગી યુટ્યુબમાં પણ આવ્યા છો તો બોલો મારા બેન શું તકલીફ છે હા ચલો જો મિત્રો આપેલા હોય તો તો એને તમે વડે ભાગી શકો લીપ છે ન કે લીપ વરસ નથી શતક એટલે સેન્ચુરી પેલા સેન્ચુરીઓ ધડાધડી બોલાવાની એટલે સાહેબ શતક કોને કહેવાય તો હો ને શતક કહેવાય કેટલા વડે ભાગવાના ચારસો વડે સાહેબ બસો છે એને પણ શતક કહેવાય કેટલા વડે ભાગવાના ચારસો વડે ત્રણસો છે એને પણ શતક કહેવાય કેટલા વડે ભાગવાના ચારસો વડે ચારસો છે એને પણ શતક કહેવાય કેટલા વડે ભાગવાના ચારસો વડે લીપ વરસ લીપ વરસ લીપ વરસ આ પોતે લીપ વરસ છે એવું કહેવાય બરાબર મોન્ટું તારા કોન્સેપ્ટ બધા ઓલમોસ્ટ ક્લિયર હોય તો બકા ખાલી સમની પ્રેક્ટિસ કર સમ દાખલાની જે છે બને એટલા દાખલા તું વધારે ગણ એના કારણે તારી સ્પીડ જે છે ધીમે ધીમે ઇન્ક્રીઝ થઈ જશે તારા કોન્સેપ્ટમાં પણ કંઈક જે છે ક્લિયર થઈ જશે બસ દાખલા ઉપર ફોકસ કર બીજા લેક્ચરો પર ફોકસ કરવાની જરૂર નથી તારે ઓકે હા નથી આવડતું કોન્સેપ્ટ એક વખત જોઈ લેવાનું ચેટમાં એસએમએસ લ નાખવાનું હે એ ખબર ના પડી અરે પૂર્વાંગી એ તો ખાલી આવશે બધું ચિંતા ના કરો પૂર્વાંગી એ બધું બેચમાં આવશે મારા બેન આ તો ખાલી તમને જે છે હિન્ટ આપી રહ્યો છું ચેપ્ટરમાં આવું હોય છે એબીસીડી વાળું ચાર કલાક ચાલશે મારા બેન શું કામ લોડ લઈ રહ્યા છો બે કલાક ચાલે તો એ શું કામ લોડ લો છો બધું જ આવી જશે ઓકે ચલો આગળ વાત કરીએ સો વર્ષમાં કેટલા લીપ વરસ આવે શાંતિથી મને જવાબ આપો હા સો વર્ષમાં કેટલા લીપ વરસા થી ચાલુ કરીશ જો બેચની અંદર તમને સમજાવી દઉં તમે મારા માટે જીરો વિદ્યાર્થી છો તમે મારા માટે જીરો વિદ્યાર્થી છો એનો મતલબ કે તમને કંઈ આવડતું નથી એ રીતે જ હું શરૂ કરીશ હું તો એવું જ માનીશ કે તમારી કોરી સ્લેટ છો બ્લેન્ક પેપર છો બ્લેન્ક એમાં મારે બધું ભરવાનું છે તમને શું આવડે છે શું નહીં આવડતું હશે તો તમારો પ્લસ પોઈન્ટ છે નહીં આવડતું હોય તો કોઈ માઇનસ પોઈન્ટ નથી હું તો જીરોથી ચાલુ કરીશ કે ભાઈ આની અંદર આનું બેઝિક છે ધીમે 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 બધા દાખલાને આપણે ગણીશું ઓકે આન્સર આવે ट्वेंटी फोर સો વરસમાં કેટલા લીપ વરસ આવે તો ચોવીસ લીપ વરસ આવે છે ધ્યાનથી સમજો કારણ એક જ છે તમે તો સો ભાગ્યા ચાર કરવા જાવ ધડા ધડ કરી નાખો તો આન્સર આવી જાય સાહેબ પચીસ તો હું પચીસ સ્ટીક કરું પચીસ સ્ટીક ના કરાયેલા કેમ કે પહેલું લીપવરસ કહેવાય ચાર બીજું લીપ પરસ કહેવાય આઠ ત્રીજું વરસ કહેવાય બાર એમ કરતાં ગણતરી કરું તો બાણું લીપ પરસ કહેવાય છન્નું આવે અને છેલ્લે જવું તો સો સો પોતે વરસ નથી કેમ કે આ છે સતક સતક હોય તો આને કેટલા વડે ભાગવા પડે એટલા ચારસો વડે ભાગવા પડે ભગાય તો જ લિપરસ કહેવાય ન કે લિપરસ કહેવાય નહીં બરાબર ભૈલા તો આટલા બા છન્નું ન જ લીપવરસ આવે એટલે ટોટલ ટ્વેન્ટી ફોર જ લીપવરસ થવાના છે કેટલા થશે પહેલાં ચોવીસ જ લીપ લિપરસ થશે ઓકે ચલો સત્તરમી શતાબ્દી કેટલા લીપ વરસ આવે સત્તરમી શતાબ્દી માં કેટલા લીપ વર્ષ આવે સત્તરમી શતાબ્દી ચલો પેલા એક કામ કરો સત્તરમી શતાબ્દી શરૂઆત કયા વર્ષથી થાય મને કહો સત્તરમી શતાબ્દી શરૂઆત કયા વર્ષથી થાય એ તમારે મને કહેવાનું છે સત્તરમી શતાબ્દી ની શરૂઆત જે છે કયા પહેલું વર્ષ કયું કહેવાય સત્તરમી શતાબ્દીનું તો જો સત્તરમી શતાબ્દી આપ્યું હોય તો પહેલું કહેવાય સોળસો ને થી લઈને સત્તરસો આવે તો આ જે છે સો વર્ષનો નો સમયગાળો થયો તો સો વર્ષની અંદર ઓકે હા અને ધારો કે અહીંયા પ્રશ્ન પૂછે વીસમી શતાબ્દી તો આન્સર બદલી જાય કેમ બદલાય છે સમજો વીસમી શતાબ્દી એટલે કહેવાય ઓગણીસ જીરો થી બે હજાર છે તો સો વર્ષની અંદર નોર્મલી ચોવીસ લીપ વરસ આવે છે તો ચોવીસ તો સાચા છે સો વર્ષની અંદર ચોવીસ લીપ વરસ આવે છે ચોવીસ પરફેક્ટ છે પણ જ્યારે આ વીસમી શતાબ્દી એટલે બે હજાર છે એ પોતે પણ લીપ વરસ છે તો આને ગણવાનું આને ગણવા માટે એક લીપ વરસ એડ થાય એટલે અહીંયા પચીસ કહેવાય એટલે જ્યારે સો વર્ષની વાત કરું છું તો સો વર્ષની અંદર અલગ અલગ જવાબ છે અમુક સો વર્ષની અંદર ચોવીસ આવે છે અમુકમાં સોરી અમુકમાં પચીસ આવે છે ઓકે ચલો એને ભણ્યા પછી ખબર પડે હા મૂળાક્ષર શ્રેણી એટલે મજા આવી જાયલા બસ મૂળાક્ષર શ્રેણીનો મતલબ શું થાય તો કે બસ આરી મૂળાક્ષર શ્રેણી આલ્ફાબેટ આપેલા હોય દે ધરાધન કરવાનું હોય આ તો જામો જામો પડી જાય એટલે એરેથમેટિક રીઝનિંગ જે છે એનો ભાગ થયો આની અંદર તો જલસા પડી જાય પ્રશ્ન જોઈને જ જે છે આપણને આનંદમાં આવી જઈએ વાહ વાહ સાહેબ આવું પૂછે ને તો જલસા પડી જાય જોઈ લો પેલા અહીંયા નંબર પતાવો તેર અને સોળ સાહેબ થાય અને ત્રણ પછી થયા મતલબ સોળ વત્તા ત્રણ સાહેબ ઓગણીસ થાય ઓગણીસ વત્તા ત્રણ બાવીસ તો અઢાર ના ચાલે અઢાર ના ચાલે બરોબર હા હવે તો અહીંયા એ જ જોવાનું કે આ રહ્યો સી આ રહ્યો ઈ આ રહ્યો આઈ આ રહ્યો કે આઈ કે એટલે એક લેટર ઉડાડ્યો સી માંથી લેટર ઉડાડ્યો તો એક લેટર ઉડાડું તો જી એક લેટર ઉડાડું તો એચ એનો મતલબ અહીંયા શું થઈ ગયો જી આવવો જોઈએ જી ઓગણીસ ની સમિટ છે જી ટ્વેન્ટી નથી ભેલા અહીંયા શું છે જી ઓગણીસ છે ભાઈ બસ પતી ગયું ઓલા

ના ખબર પડે અહીંયા જોઈ લો એફ ઇડીસી એક ઓછો કર્યો ડી એક ઓછો કર્યો એક ઓછો કરો તો બી બી ગયું બરોબર હવે ક્યુ એસ યુ ડબલ્યુ આ રહ્યો ક્યુ આ રહ્યો એસ આ રહ્યો યુ આ રહ્યો ડબલ્યુ જોઈ લો એકને છોડીને એક આલ્ફાબેટ હોય તો અહીંયા આવે વાય એનો મતલબ વાય પણ ફિક્સ છે વાય અને બી ફિક્સ છે વચ્ચે આ લેટરની જે ગેમ છે એ જ આપણે સમજવાની છે બાકી બધું તો તમારું કામ થઈ જશે ભૈલા એક છે ઓકે બે આપેલા છે છ આપેલા છે એકવીસ છે અને દેશ છે હવે ધ્યાનમાં રાખવાનું છે લા મારું નામ શું છે એમ ચલો ભાઈ મારું નામ કહી દઉં પહેલાં બે અક્ષરનું નામ છે રવિ ભાઈલાલભાઈ પટેલ બસ પૂરું નામ જ હવે ગમે ત્યારે લઈશું હા

તો સાહેબ બે માં એક ઉમેરું એટલે ત્રણ ત્રણ ગુણ્યા બે એટલે છ થયા એટલે બાવીસ ગુણ્યા ચાર ઇઠ્યાસી થાય ઇઠ્યાસી વાળો તમારે જવાબ શોધી લેવાનો વાય ઇઠ્યાસી બી કહેવાય અહીંયા તમે જે બધા પ્રશ્નો બોર્ડ ઉપર જોઈ રહ્યા છો મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર પૂછાયેલા પ્રશ્નો છે એટલે તમને આઈડિયા આવશે કે આવું બધું ભૂતકાળમાં પૂછાતું હતું આપણે ખાલી એને હિન્ટ તરીકે જ લઈને આયા છીએ ડીજી કે એન આર અહીંયા જ પતાવજો આ રહ્યો ડી આ રહ્યો જી આ રહ્યો કે આ રહ્યો એન આ રહ્યો આર અહીંયા પતાવવાની કોશિશ કરો કેટલા લેટર ચાલી રહ્યા છે બસ તમારે કામ આજ કરવાનું છે કેટલા લેટર દોડી રહ્યા છો એનું જ તમારે કામ કરવાનું છે હા ભૈલા હા દેવ ઠાકોર ભાઈલા તું હા જો અહીંયા જોઈને ખબર પડે ડી ઉપર ઉભા છો એક બે અને ત્રણ એક બે ત્રણ ચાર એક બે ત્રણ એક બે ત્રણ ચાર એનો મતલબ શું થયો કે અહીંયા સાહેબ ત્રણ નો વધારો થયો ચાર નો વધારો થયો ત્રણ નો વધારો થયો ચાર નો વધારો થયો તો હવે ત્રણ નો જ વધારો થાય તો એક બે અને ત્રણ નો વધારો કરો એટલે આવે યુ યુ એટલે તમે પોતે યુ એટલે તમે પોતે તમારો જવાબ ઓપ્શન નંબર એ પ્રશ્ન પતી ગયો પેલા હા સાહેબ આવું તો મજા આવો મજા આવે મેં તો પેલા આર ગોત્યું આર થોડો મળે પેલા હાલો હા સંખ્યા શ્રેણી બરોબર હા હવે જો સીસી વાળા વિદ્યાર્થી મિત્રો સંખ્યા શ્રેણી જે છે પાંચ ગુણનું વેટેજ ધરાઈ શકે છે ચેપ્ટર ની અંદર પાંચ ગુણનું વેટેજ જે છે આ ધરાઈ શકે છે ધ્યાનથી સમજો આ ચેપ્ટર તમારું ચેન્જિંગ પોઈન્ટ હશે એટલે આની અંદર જે છે આમ તો સંખ્યા શ્રેણીના બે ભાગ કહેવાય એક જે છે અને બીજું પૂછ્યું હશે ખોટી સંખ્યા શોધો બરોબર આ બંને પ્રશ્ન આપણે આની અંદર જે છે ગણી શકીએ કોઈ જગ્યાએ ક્વેશ્ચન માર્ક હશે આ તમારે શોધવાનું છે બરાબર આપણા બધા ચેપ્ટર ફેવરેટ છે પેલા જોઈ લો બે બાર છત્રી એસી બે બાર છત્રીસ એસી અને ડેશ હા મારો એમ તો ફેવરેટ સબ્જેક્ટ જે છે છે સંસ્કૃત અકડમ તકડમ ગચ્છામી એટલે કહી દેવોનું એટલે સંસ્કૃત પૂરું પેલા આપણને એમ તો બધું આવડે તમે કોઈ એ એમાં શું સંસ્કૃત હિન્દી તો હિન્દીમાં તું હેટકે જા મેં ચલક્યા હતા આવું ઇંગ્લિશમાં ઓકે સોરી થેન્ક યુ બાય બાય ઇંગ્લિશ ખતમ બસ આટલો જ આપણો સિલેબસ છે પેલા મેરી તો તમે લઈને આયા પણ અમારા જે છે હા પાખ્યા તૂટી ગયા હવે સમજો અહિયાં જો બે અને બાર તફાવત એટલે બાર બે બાદ કરો તો દસ આવે હવે છત્રીસ માંથી બાર સાહેબ છત્રી ની બાર નીકળીએ તો પલળી જવા વરસાદ નથી પડતો પેલા સંખ્યા છે ખબર પડતી નથી એટલે આ તફાવત નીકાળ્યો જામો ના પડ્યો ભાઈલા એટલે મજા ના આવી તો ભૈલા તફાવત નોય તફાવત નીકળવાનો એક બાર મેં થોડા આમ સુધર જાયગે બરોબર હા તો 10 અને 24 એટલે કેટલા થઈ ગયા પેલા ચૌદ ચોવીસ એક સાત એસી અને સિત્તેર દેડસો રૂપિયા દૂગા ડેડસો ઓકે ચાલો હવે બીજું ઓ શાંતિથી સમજો ઘણા કે કે સાહેબ સિરીઝ એક જ રીતે સોલ્વ થાય ના બકા અઢળક રીત હોય પેલા મને બે ત્રણ આવડતી હોય તમને બીજી બે ત્રણ આવડતી હોય અમુક સિરીઝમાં તો દહ દહ જગ્યાએથી આન્સર આવતા હોય ભાઈલા ઓહો પોપટી કલર નું જીવડું મારા રવિશર રોમ રોમ ભૈલા રોમ રોમ હવે એક તો વર્ગ અને ઘન એટલે આને કહેવાય એક નો વર્ગ વત્તા એક નો ઘન ઓકે આને કહેવાય બે નો વર્ગ વત્તા બે નો ઘન પછી કહેવાય તૈયાર ચારનો વર્ગ નો વર્ગ પોન પાંચ નો વર્ગ પાંચ નો ઘન કરો એટલે એકસો ને પચાસ નો વર્ગ પચીસ પાંચ નો ઘન એકસો પચીસ બોલો હાલો પછી એકસો થઈ ગયું ભાઈ જલસા બોલો હા સાહેબ આવું કઈક લખો ને વર્ગન તો મજા આવે ના નહીં આવડતું મારી ભાષા છું જેને ખબર હશે એ જ ખબર પડશે બાકી નહીં ખબર પડેલા ઓકે ચલો ત્રણ દસ ઓહો હો સાહેબ ત્રણ દસ ઓગણત્રીસ છાસઠ ડેસ ચલો મારી ભાષા ઉપર ના જશો ભાઈલા ભાત ભાત ની ભાષા આવડે છે એટલે તકલીફ પડશે કોઈ જે છે તમે થાપ ખાઈ જશો ભાઈલા ભાષા ઉપર નહીં જવાનું ભાઈ બરોબર તમને મજા આવી જોઈએ બાકી બધું જોયું જશે ભાઈ ચાલો ત્રણ દસ ઓગણત્રીસ સાસઠ

નવ નો ઘન દસ નો ઘન અગિયાર નો ઘન બસ લો મારે બોર્ડ પૂરું થઈ ગયું બગા હા પૂરું થઈ ગયું ઘન છે ઘન ઘન કી ચાલ રહી હે મેરે દોસ્ત ઘન હે ભગવાન તને કોણ સમજાવે કે હું ક્યાંનું પાર્સલ છું મારા ભાઈ અહીંયા ત્રણ છે ને તો બકા એકનો ઘન વત્તા બે કહેવાય બેનો ઘન આઠ થાય એમાં બે ઉમેરો પછી કીધું છે ત્રણનો ઘન વત્તા બે છે પછી કીધું ચારનો ઘન વત્તા બે છે પછી તમને કીધું પાંચનો ઘન વત્તા બે એટલે એકસો ને સત્યાવીસ થાય તમારો પ્રશ્ન પૂરો અથવા તમને તફાવત નીકાળતા આવડતો હોય ને તો પણ ચાલે હવે તમે જે છે ને વિદ્યાર્થી મિત્રો સિરીઝ આ સમજો કે સાત છે તમારી જોડે ઓગણીસ છે સાડત્રીસ છે તો અહીંયા શું લખી શકો તો સાત અને ઓગણીસ કહેવાય બાર ઓગણીસ દુ આડત્રીસ એટલે અઢાર બાર ને છ અઢાર અઢાર અને છ વીસ અઢાર ને છ ચોવીસ ચલો સાત ને એક છ છ એક સાત છ ને છેવન આ ઘન ખબર પડી જાય તો પેટર્ન આવી હતી સિમ્પલ ઘન પ્લસ ની પેટર્ન હતી જો ખબર પડી જાય તમે જંગ જીતી જાઓ જંગ જીતી જાઓ હા ડન

શું કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય એટલે જો અહીંયા નવ ખાઈ ગયો કારણ કે એ બધા કોઈના ઘડિયામાં આવે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તો તેવી આવે એકવી નો આવે શું આવેલા તેવી આવે એકવી નો આવે ધ્યાનમાં રાખજો અવિભાજ્ય સંખ્યા છે પેલા હા હાલો આગળ વાત કરીએ હવે એ બસ નજર જોતા જ જે છે જ્યાં જ્યાં નજર શું કહેવાય જ્યાં જ્યાં નજર એવું કઈક હતું ને જ્યાં જ્યાં નજર પાપની પડી યાદી ભરી ત્યાં આપની જ્યાં જ્યાં નજર આ જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની આવું કઈક હતું હોય એવું બધું આપણે જોરદાર છે આપણને શેરોડ સાયડીમાં કઈ ટપા નહીં પડતા હવે લોહીના સંબંધનો એક જ નિયમ કે ભૈલા તમારે મારું લોહી નહીં પીવાનું હું તમારું લોહી નહીં પીવું જો તમે મારું લોહી પીધું તો હું પણ તમારું જે છે તમે મારું એક લીટર પીશો હું તમે ત્રણ લીટર લોહી પીજીશ હું પણ વેમ્પાયર જ છું તમે વેમ્પાયર બનશો તો લોહીના સંબંધ ભાઈલા લોહીના સંબંધ એટલે શું કહેવાય હે લોહીના સંબંધ એટલે શું કહેવાય ભાઈલા બસ લોહીના સંબંધ એટલે ઉખાણા તમે મામા કોને કહો કાકા કોને કહો ભાઈ કોને કહેવાય બરોબર બહેન કોને કહેવાય દાદા કોને કહેવાય દાદી કોને કહેવાય નાના કોને કહેવાય માસી કોને કહેવાય આ બધું તમને ખબર પડે છે એટલે તમારું કામ થઈ ગયું હા ભાઈલા યાદ રહી ગયું મને હા મને યાદ રહી ગયું ભાઈલા બરોબર યસ મારી સાસુ અને તમારી સાસુ માં દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે જે છે બે સંબંધ હોય મનટુ કા તો શસ્ત્રા પુત્ર વધુ કહેવાય આ સસરા જમાઈ કહેવાય મારા ભાઈ બોલ ચાલ ના ભાઈ આ બેચમાં હું અને રોમિલ સર બંને અડધા અડધા છીએ ઓકે ચલો લોહીના સંબંધની શરૂઆત કરીએ ભાઈ આ ચેપ્ટર આપણું પ્રિય એવું ચેપ્ટર છે મજાએ મજા આવ્યો કારણ કે લોકોના મગજના તાર હલે ને એટલે મજા આવે તમે કોની માની દીકરીના દીકરા ચાલો તમે આવું બધા ઉખાણા પૂછતા હતા ને અરે વાહ મુદ્રિકા બેન વાહ જ્યાં જ્યાં નજર મારી ઠરી યાદી ભરી ત્યાં આપની આ લાઈવ લેક્ચરમાં કંઈ ખૂટતું હોય તો ફક્ત એક લાઈક આપની પેલા આ લેક્ચર ને વાળા લોકો લાઈક એન્ડ શેર કરતા રહેજો પેલા ગમે તો ગમે તો લાઈક કરજો બકા ના ગમે તો તમે ડિસલાઈક પણ કરી શકો છો ના નથી ભાડતો ગમે તો લાઈક કરજો ભાઈ એક જ વખત કરજો પાછા ત્રણ ચાર વખત ના કરતા હાલો હવે જ્યારે આવો પ્રશ્ન પૂછાય ને તમારે તમારા ઉપર વિચારી લેવાનું તમે તમે યુ આર ધ પર્સન બરોબર હા તમે એટલે જુઓ ધારો કે વિચારો મામા છે તો મામા જે છે તમે કોની માની દીકરીના દીકરા તો મામા જે છે મામાના મમ્મી મામાના મમ્મી એટલે શું કહેવાય તમારા નાની તમારા નાનીની દીકરી હોય એટલે તમારા મમ્મી થાય એના તમે દીકરા થાવ તો મામા તમારો જવાબ પરફેક્ટ સેટ થઈ ગયો હા પ્રશ્ન પૂરો આલો પ્રશ્ન પૂરો આગળ જોવાનું પણ નથી ભઈલા તમે કોની માના બાપના દીકરા ને એવું બધું આવતું હોય છે ને આજ છે હા બે વાર ના કરતો ભઈલા એક સ્ત્રીની ઓળખ આપતા રવિએ કહ્યું તેની માતા એ મારી સાસુની એક ને એક દીકરી છે રવિનો એ સ્ત્રી સાથે સંબંધ શું હશે ભાઈ ચલો હાલો નેક્સ્ટ ક્વેશ્ચન તમારા સમક્ષ આવું બધું જે છે ને આ માઇન્ડ ની ગેમ છે જો હું તો એવું માનું છું રીઝનિંગ જે છે ને રીઝનિંગ ભાઈ એક એવી ગેમ છે કે જે તમારું તર્ક જે છે સતરનાક કરી શકે છે રીઝનિંગ એક સબ્જેક્ટ તમને આવડી જાય તમે રિયલ લાઈફમાં પણ તમારું તર્ક એવું દોડાઈ શકો છો જેના કારણે રિયલ લાઈફમાં પણ ઘણા બધા ફાયદા થાય છે એનું લાઈવ ઉદાહરણ હું પોતે છું લોકોના જે છે આમ આપણને ખબર કે આપણી જોડે કોઈ ગેમ રમતું હોય ને તો ખબર પડી જાય એ ભાઈ લોજિકનો રાજા તો હું છું તું મારી જોડે ગેમ રમી જાય તો મને ખબર પડી જાય એટલે મજાની ગેમ આ છે કે રીઝનિંગ એક સબ્જેક્ટ એક જ વખત તૈયાર કરવાનો આખી જિંદગીમાં આખી જિંદગી ભર કામ આવશે ઓહો ચાલો

તેની માતા એટલે સ્ત્રીની માતા જે છે ને આ જે સ્ત્રી છે એના મમ્મી એ મારી પત્ની છે તો એનો હું પિતા થઉં એ મારા માટે મારી દીકરી થાય આન્સર આવે પિતા આન્સર શું હવે વેલા પિતા આવે પિતા ફાધર ઓ ફાધર પિતા ની ફાધર પિતા શ્રી મને પિતા કે શું બીજા જગ્યાએ જે છે આ લંગરિયા નાખો તમે પહા શું કહી રહ્યો છું એક સ્ત્રીની ઓળખ આપતા રવિ જો આ સ્ત્રી છે એના વિશે જે છે આ રવિ ચર્ચા વિચારણા કરે છે શું કહે છે તેની માતા એટલે આ સ્ત્રીની માતા છે કોઈ એ નામની વ્યક્તિ માની લો આ એ નામની વ્યક્તિ એની માતા છે કે આ સ્ત્રીની માતા કોણ છે આ વ્યક્તિ કોણ મારી સાસુ તો ભાઈ રવિની સાસુ કોણ થાય તો રવિની કોઈ પત્ની છે પત્નીની માતા હોય આ રવિની સાસુ થઈ રવિના સાસુની એકમાત્ર દીકરી એટલે આ એની પત્ની તો રવિની પત્ની જ એ નામની વ્યક્તિ થઈ તો આ બંને હસબન્ડ વાઈફ છે તો આ સ્ત્રી જે છે ને એના સ્ત્રી માટે રવિ એનો પિતા થાય આ એના માટે દીકરી થાય ભાઈ લુ દીકરી થાય રવિ તે સ્ત્રી સાથે સ્ત્રી માટે રવિ એના પિતા સ્ત્રી થાય

મારી ફોઈના પિતાના દીકરીની દીકરી મારી શું થાય હવે વિચારો તમારા ફોઈ નું નામ વિચારો તમારા ફોઈના પિતા તમારા ફઈ જે છે એના પિતા તમારા દાદા થાય ના ખબર હોય તો કઉ નામ વિચારો તમારા ફઈ એમના પપ્પાનું નામ વિચારો એમના મતલબ તમારા દાદા

ચોર્યાસી તમારો જવાબ આવે ખતમ હા જે કે પરમાર પૂછબ આવડતું હશે તો કઈશ નકે જે છે સ્કીપ લગાવીશ આની અંદર આવું પણ આવેલા

સો ટકા હવે જો ટી અને ડબલ્યુ આ રહ્યો ટી એક બે અને ત્રણ નો વધારો એટલે ટી માંથી ડબલ્યુ જુઓ ટી માંથી ડબલ્યુ છે તો ત્રણ નો વધારો એનો મતલબ એ છે તો અહીંયા એમાં એક બે અને ત્રણ એટલે પહેલો લેટર આવવો જોઈએ ડી નથી ડી નથી ડી નથી પ્રશ્ન પૂરો બીજું કંઈ ગણીશ પણ નહીં હું હું શું કામ ગણીશ પહેલા મેં જોયું નથી ઓ બકા હવે પોલીસ ભરતીની એમને ત્રેવીસ હજાર પાંચસો સોળ આવું કીધું હતું કે ભાઈ શોર્ટ ટાઈમની અંદર ત્રેવીસ હજાર પાંચસો સોળ ભરતી કરવાની છે બકા એમને જ ત્રણ ચાર દિવસ પહેલાનું જ જોઈ લો ને આવું એમને કીધેલું છે બજેટમાં નથી લખ્યું આપણે એનાથી કોઈ મતલબ નથી ત્રેવીસ હજાર પાંચસો સોળ આવવાનું છે તૈયારી રાખો પહેલાં ગમે ત્યારે જે છે નક્કી કરશે

કે પહેલી તારીખે મતલબ લેક્ચર હશે બધી જ વસ્તુ જે છે તમને જોવા મળશે એની અંદર ખાસ અને મેન્સ બંને કવર થઈ જશે મેન્સ ગ્રુપ એ ગ્રુપ બી બંને તમારું કવર થઈ જશે ફી માત્ર ચૌદ નવસો નવ્વાણું છે આ આપણા ધુરંધર બધા ફેકલ્ટી ટીમ છે અને આપણા મેન્ટર શ્રી છે ત્રણ સર છે આપણા ડાયરેક્ટર તરલસર મહેશર અને ચેતન સર જે આપણને ગાઈડ કરશે જે છે આપણને ગાઈડ કરશે જ્યાં કઈક તકલીફ હશે ત્યાં આપણો હાથ પકડીને ઊભા કરશે કે ભાઈ હારી ના જશો હિંમત હિંમત ના હારો ભાઈ હવે જે છે આની અંદર ખાસ જે છે

તમે પાસ થયેલા છો તો તમને મેન્સની નું એક્સેસ ફ્રીમાં મળશે જો તમે આ બેચ લીધેલી છે પ્રી અને મેન્સ તો ત્યાં તમને એક્સેસ એનું ફ્રી માં પૂરું કરવામાં આવશે મેન્સ મેન્સની નવી બેચ શરૂ થશે ત્યારે

ચલો તો એની ફી માત્ર નવ હજાર નવસો નવ્વાણું છે છ મહિને વેલિડિટી છે આ છે છે સાહેબ ઇંગ્લિશ વાળા સર છે જેમને તમે થોડો ઘણો જે છે હા એવો હિન્ટ જે છે તમે લીધો હશે થોડી ઘણી હિન્ટ બરોબર એ પણ આપણને ઇંગ્લિશમાં જે છે સાથ સહકાર આપશે આ જે છે બેતાજ બાદશાહ ઇંગ્લિશના સેન્ટ્રલ લેવલના છે બેન્કિંગ એસએસસીમાં જે છે ડંકો વગાડે છે પેલા જેવા તેવા વ્યક્તિ નથી પેલા ધુરંધર ખેલાડી છે બધા બધા જ જે છે એક એક થી ચડિયાતા ફેકલ્ટી છે એકના વખાણ કરવા જવું તો બીજાને ખોટું લાગે એના જેવું છે ભાઈલા બસ તો હું ખાલી મારા સિવાય બધાના વખાણ કરી શકું આ એક અહીંયા જે છે આ કોક છે ખબર નહીં કોઈ ઘસે જવા દો આપણે હાલો આગળ વધીએ કઈ ડાઉટ ક્વેરી છે તો આરિયા ઓફિસના નંબર ભાઈલા અત્યારે ને અત્યારે ફોન કરીને એડમિશન કન્ફર્મ કરી લેજો હવે કાલથી આ જે છે ડિસ્કાઉન્ટ અવેલેબલ નહીં રે ડેમો લેક્ચર પૂરા થવાઈ રહ્યા છે એટલે ચલો હવે વર્ગીકરણનો મતલબ શું થાય વર્ગીકરણનો મતલબ થાય ચાર ઓપ્શન એક જ જેવા એક અલગ શું કહી રહ્યો છું ચાર ઓપ્શન એક જ જેવા એક અલગ હા જોઈ લો કોઈ ભણેલા હશે એમને ખબર હશે વેલા નેવિગેટર શું છે નેવિગેટર જે છે તમારો પથદર્શક છે નેવિગેટર જે છે તમારો પથદર્શક છે કે તમને જે છે એ પરીક્ષા પાસ કરાવવાની અંદર અમે જે છે એનું મહત્વ કરાઈશું હા 100% ટકા તમને મળશે

હું ગુજરાતીનો નો સાહેબ નથી રીઝનિંગ નો સાહેબ છું જોડણી મારા ભરોસે નહીં લઈ જવાની જોડણી જીગર છે કે જીગર સર કે એ પ્રમાણે લઈ જવાની ધ્યાનથી સમજજો શાંતિ સમજો પેલા જ કહી રહ્યો છું ઓકે હા એટલે ઘણાને એવું હોય કે પહેલા આની અંદર શું છે સેન્ટીમીટરની મારી જોડણીના હિસાબે પરીક્ષામાં લગતા નહીં બકા નથી હા મોન્ટુ તમે ઓફિસના નંબર પર કોલ કરો તમારું કામ થઈ જશે ઓકે એનો મતલબ થઈ ગયો પહેલા અહીંયા લિટર ઓફિસના નંબર પર કોલ કર મારા ભાઈ બધું જ તમારું કામ થઈ જશે ઓફિસના નંબર ઉપર જે છે ઓફિસનો નંબર છે એની પર કોલ કરો તમારું કામ થઈ જશે બકા બરોબર હા તો જોઈ લો કિલોમીટર મીટર સેન્ટીમીટર આ બધા અંતર માપવામાં ઉપયોગ આવે આવેલા અંતરમાપન માટે આવે હું આટલા કિલોમીટર ચાલ્યો આટલા મીટર આટલા સેન્ટીમીટર આવું કહેવાય એવું કહેવાય હું પોંચ લિટર દોડ્યો એવું કોકને કહીએ ને તો લાફેન લાફે ગાલ લાલ કરી નાખે અને મગજ મગજ ખરાબ થયો હોય તો ધોકે ને ધોકે ફરીએ વરે કોક કે શું કરીને આવ્યો તો કે પાંચ લિટર દોડીને આવ્યો એવું કે તો ચેવો મારવા લે એટલે મગજ બગજ ઠેકાણે ના હોય તો ધોકા પાટું થઈ જાય હોય તો ધ્યાન રાખજો આને કહેવાય લીટર અલગ પડે કેમ કે આ જે છે અંતર માપવામાં આવે નહીં હવે જોઈએ વર્ગીકરણ ઓહો હો હો આપેલ અંગ્રેજી મૂળાક્ષરોમાંથી જુદો પડતો સમૂહ શોધો તો હું તમારા માટે જે છે એબીસીડી પાછી લઈ હો હા એબીસીડી ની જરૂર છે તો તમને આપી દઉં ઓલા તમને ગભરામણ ના થાય થોડીક પાછી

શું શું છે છે ઓ ઓ ક્યુ આ બધું સાહેબ આમાં તો જે છે ને આમાં બે ત્રણ પ્રકાર અલગ અલગ ઘણા બધા કોન્સેપ્ટ ચાલતા હોય છે ઘણા બધા કોન્સેપ્ટ જે છે આની અંદર દોડધામ કરતા હોય છે તો એ દોડધામમાં જોવાનું છે એ શાંતિથી સમજો શાંતિથી સમજો સમજુ કોઈ ઈશારા કાફી એ ના સમજુ કો પૂરી દુનિયા કુછ ભી કરે આન્સર આને વાળા હે નહીં ઓકે આની અંદર જો અહીંયા લેટર હોય ને તો ડીમાંથી જેમાંથી એફ માંથી બી કઈ રીતે એક બે નો વધારો આવી રીતની પેટર્ન આપી હોય અહીંયા આઈ અને ઓ સ્વર અહિયાં ઓ અને યુ સ્વર અહીંયા સ્વર 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 ઇધર કોઈ સ્વર છે નહીં એટલે બધા જ વ્યંજન છે ઓપ્શન નંબર એ અલગ સ્વર અને વ્યંજન ની ગેમ હતી બાકી કોઈ ગેમ છે નહીં સ્વર અને વ્યંજન ની ગેમ છે બાકી કોઈ ગેમ છે જ નહીં એલા બાકી વધારા ઘટાડાની ગેમ હોય તો એ ગેમ અલગ છે વધારા ઘટાડાની હોય તો એ ગેમ જે છે કંઈક અલગ છે તો આ થોડુંક ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ નીચેનામાંથી કાચા માલ અને વ્યવસાયની કઈ જોડી બંધ બેસતી નથી ધ્યાનથી સમજો ખાલી જો છે હું હિન્ટ આપાયો છું બધા ચેપ્ટર જોઈ લો એક બે એક બે દાખલા જોઈએ છે એટલે આપણને થોડી ખબર પડે

બકા તારા માટે હાર્ડ છે મારા માટે તો ના કહેવાય સિમ્પલ સિમ્પલ ફંડા છે જો કોઈ પણ વસ્તુ જે છે ને એ આદત છે એક એક આદત તમારી જિંદગીની અંદર જે છે સમજવાની છે કે ભાઈ તમારે જો પરીક્ષા પાસ કરવી હોય સિમ્પલ પરીક્ષા પાસ કરવી છે તો જે પણ સિલેબસ છે બધું જ તૈયાર કરવું પડે બધું તૈયાર કરવું પડેલા જે પણ સિલેબસમાં આપ્યું છે હું તો એમ કહું છું કે સિલેબસની બાર બે ત્રણ ચેપ્ટર કરવા પડે ને તો એ કરીને ખાય શું વાંધો છે પૂછી લે તો ચા જવાનું ઓલા એનો ભરોસો ખરો એના પરીક્ષાવાળા ઉપર એની જેમ સોનું તને મારા પર ભરોસો નહીં કે તો મને પણ પેપર સેટો ઉપર ભરોસો નહીં કે પેપર સેટો ઉપર ભરોસો મને નથી ઓકે જે છે સમજવાનું છે પરીક્ષાની વાત કરું છું પરીક્ષા જે છે બધું જ તૈયાર કરીને જવું પડે ધારો કે તમારે કોઈ પણ વસ્તુ છે તો નિયમ નંબર પહેલો તમને જે વીક છે એને સ્ટ્રોંગ બનાવવો જ પડે તો જ પરીક્ષા પાસ થાય તમારો વીક પોઈન્ટ જે છે એને સ્ટ્રોંગ પોઈન્ટ બનાવવાનો હોય સ્ટ્રોંગ પોઈન્ટ છે એને ડબલ સ્ટ્રોંગ કરવા જશો તો એક કે બે માર્ક જ વધશે બાકી કંઈ ના થાય બાકી કઈ ફરક નથી પડવાનું બરોબર શું કહી રહ્યો છું સિમ્પલ એને સિમ્પલ વંડા છે કે તમને ઇંગ્લિશ નથી આવડતું તો દરરોજ ઇંગ્લિશ તૈયાર કરો ગુજરાતી નથી આવડતું બરોબર મેક્સ નથી આવડતું જે નથી આવડતું એની પાછળ પડી ના ના આવડે તાકાત છે એનું હો હા શાંતિ રાખને ને બહુ ઉતાવળેલા તને તો ભેલા જબરી ઉતાવળેલા ભાઈ થોડીક શાંતિ રાખવાની ભેલા હાલો થોડીક શાંતિ રાખ મારા ભાઈ હા અને ખાસ જે છે જિંદગીમાં એક વસ્તુ ધ્યાન રાખો કોઈ દિવસ જે છે નક્કી કર્યું છે તૈયારી કરવી છે સરકારી ગવર્મેન્ટ જોઈએ છે તો એના માટે તમારે બધું જ તૈયાર કરવું પડશે પડશે ને પડશે ન કે તમને એવું હોય કે મને ઇંગ્લિશને શું હોય મને કોઈ રીઝનિંગ નથી આવડતું રીઝનિંગ ચાલી માર્કનું છે તૈયારી છોડી દે રોવાનું બંધ કર દે રોવાનું બંધ કર દે કા તૈયારી શરૂ કરતા તૈયારી છોડી દે બેમાંથી એક જ ઓપ્શન ત્રીજો કોઈ ઓપ્શન લાવવાનો જ નથી આ કેબીસી નથી કે ચાર ઓપ્શન આવે ઓપ્શન એ અને ઓપ્શન બી બે હોય કા તૈયારી કરવાની કા તૈયારી છોડી દેવાની રોતડા નહીં રોવાના રોતરા રોવાનું એ કામ જ નથી બરોબર બીજા લોકો બેઠા જ છે તમને કોઈ એવું કહેતું નથી કે ભાઈલા અધ્યક્ષ સાઈન એવું કહે છે કે રવિભાઈ તમે ફોર્મ ભરશો ને તો જ હું પરીક્ષા કંડક્ટ કરીશ તમે પેપર આપવા જશો તો જ રવિભાઈ હું પરીક્ષા લઈશ તમે પાસ થશો રવિભાઈ તો જ હું જે છે ભરતી કરીશ રવિભાઈ ફોર્મ ભરે કે ના ભરે એમને કંઈ લેવા દેવા નથી એમને કોઈ લેવા દેવા છે જ નહીં એનો મતલબ એમને એક જ વસ્તુ છે ભાઈ તો મે આ સિલેબસ આપ્યો તારે તાકાત છે તૈયારી નથી તૈયારી કરવી હોય તો તૈયારી કરી લે પરીક્ષા આપી લે પાસ થઈ જા નોકરી લઈ લે અથવા પછી એવું તમે વિચાર કરવા જો કે મને મેક્સ અને રીઝનિંગ નથી આવતું સીસી માં મારું શું કામ છે તો નહીં તૈયારી કરવાની રોવાનું નહીં રોવાનું નહીં ઘણા લોકો કે સાહેબ મને નથી આવડતું મારું શું થશે બકા કંઈ ના થાય છોડી દે ફિલ્ડ છોડી દેવાનું ફિલ્ડ ભાઈલા

ચલો લેન્ડસ્કેપ શબ્દમાંથી કયો શબ્દ બને છે જોઈ લો કયો શબ્દ બનાવી શકો તમે ઓકે કયો શબ્દ બને છે તમારે જોવાનું છે હજુ તમારી જોડે હજુ ઘણાના મનમાં જે છે બે મત છે કે ઇલેક્શન આવે છે પરીક્ષા નહીં લે આ થશે તે થશે ફલાણું થશે પહેલા સમય છે સમય પેલા ચેતી જજો તૈયારી કરવી એટલે કરી નાખજો પરીક્ષા એક જ સમય આવી જશે એવી રીતે આવશે ને ખબર પણ નહીં પડે કઈ પરીક્ષાની તૈયારી કરું કઈની ના કરું એના કરતાં સમય છે તમારા જે સબ્જેક્ટ વીક છે એને તૈયાર કરી નાખો જ્યારે પરીક્ષા આવે બીજા દિવસે લેવી લેન બી મન શું વાંધો હું તૈયાર બેઠો છું પૈલ્યા બરોબર એવું વિચારતા હોય ને કે તમે કોઈ તૈયાર નહીં ગુજરાતમાં ઘણા લોકો તૈયાર કરીને બેઠા છે પરીક્ષા હવે પાડી જ દેવાની છે આ શું કે દર વખતે કે પરીક્ષા મને હેરાન કરીને જાય આ વખતે તો પરીક્ષાને હેરાન કરી નાખવાની છે એને જ્યારે લેવી હોય ત્યારે લેને ભાઈ હા ચલો અહીંયા કયો શબ્દ બનશે એનો મતલબ એવો થાય કે જો પેલા સી એ એસ ટી છે તો અહીંયા સી આપેલો છે એ છે એસ છે ટી નથી આ તો ના બને એનો મતલબ ટી નથી આ ના બને અહીંયા જોવા જઈએ પી એ જી જી નથી આ ના બને ડાન્સ બને કયો શબ્દ બને છે એનો મતલબ એવો થાય ઓપ્શનના બધા જ આલ્ફાબેટ સ્પેલિંગમાં હોવા જોઈએ ઓપ્શનના બધા જ આલ્ફાબેટ સ્પેલિંગમાં હોવા જોઈએ એ જ બને બાકી ના બને ઓકે ચાલો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માંથી નીચેમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં કયો નો બને ભઈલા ના બને ચલો એસ ટી આર યુ સી ટી યુ આર તો બને આઈ એન ટી આઈ એન છે જોઈ લો આઈ છે એન છે ટી છે એ છે સી છે ટી છે બને પણ મને સાહેબ આખા સ્પેલિંગ માં ઓ ફોર ઓક્સન ઓ નથી દેખાતો તો અહીંયા ઓ શું કરે છે નીકળો ભાઈ બને જ નહીં ગમે તે કરો ઓપ્શન સી બને જ નહીં કેમ કે આખા સ્પેલિંગ માં ઓ છે જ નહીં અહીંયા ઓ આવી ગયો ઉપર થી નીચે પડું કે નીચે થી ઉપર જો બને જ નહીં પ્રશ્ન પૂરો આગળ વાત કરો સાહેબ બોલો હાલો હવે જો નીચે ચાર અંગ્રેજી શબ્દો આપવામાં આવ્યા છે તેમાં કયો શબ્દ ડિક્શનરી મુજબ ગોઠવતા ત્રીજા ક્રમે આવે

ઓપ્શન નંબર એ પ્રશ્ન પૂરો ડિક્શનરી પ્રમાણે ગોઠવવાના છે બાકી તમારે કોઈ મજૂરી અંદર 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 કરવાની નથી એ આવશે ધ્યાન રાખજો આની આની થાપ થાપ ના ખાતા તીજા ક્રમે પૂછ્યું છે પહેલો નહીં ત્રીજા ક્રમે પહેલો આવે ચલો ગાણિતિક ક્રિયાઓ અરે અરે આને શું કહેવાય ખબર છે ગણિતમાં સાદુ રૂપ જે ચેપ્ટર છે એનું અપડેટ વર્ઝન છે ભાગુ નિયમ ઉપર આધાર રાખે છે બસ સરવાળા બાદ બાકી કરતા જવાના જે પ્રમાણે સાઈન બદલવાનું કે એ પ્રમાણે તમારે સાઇન બદલી નાખવાની છે બીજી કોઈ મગજમારી નહીં કરવાની બીજી કોઈ પણ મગજમારી તમારે નથી કરવાની જોઈ લો આ રીતે કઈ અરે પેલો જ પ્રશ્ન આવો આવી ગયો પેલો આ રાખીએ ચલો પેલો પ્રશ્ન જોઈને ઘણાના ચક્કર આવી જશે એના કરતાં પહેલો પ્રશ્ન આ રાખવા દો હવે અહીંયા શું કીધું છે જુઓ પી એટલે પ્લસ લેવાનું પી એટલે પ્લસ ક્યુ એટલે માઇનસ એલ એટલે ગુણાકાર છે તો અહીંયા આ જે સમીકરણ છે એમનો મતલબ થાય ભાગ્યા આઠ ક્યુ નો મતલબ થાય છે માઇનસ છ એમનો મતલબ થાય છે ભાગ્યા બે એલ નો મતલબ થાય ગુણ્યા ત્રણ આ સમીકરણ સોલ્વ કરો તો આખા ગામને ખબર છે ભાગુસભાનો નિયમ લાગુ પડે તો સૌથી પહેલા ભાગાકાર થાય ત્રણ નવ ઓગણીસ માંથી નવ જાય એટલે દસ પ્રશ્ન પૂરો ઓપ્શન નંબર સી હા ભાઈ બધું જ આવશે એવું પેલા હા કારણ અને નિષ્કર્ષ ને બધું આવશે ભાઈ ડીએસ ની જરૂર છે ડીએસ આવી જશે પેલા દરેક ચેપ્ટર ના ડીએસ જે છે ચેપ્ટર ના અંતમાં ચલાવવામાં આવશે ઓકે ચલો આગળ વાત કરીએ ઓકે બાકી છે ચલો પાછો હવે અહીંયા જુઓ નીચેના સમીકરણમાં માઇનસ નું ચિહ્ન ભાગાકાર માટે માઇનસ એટલે ભાગાકાર પ્લસ તો ગુણાકાર ભાગાકાર તો બાદ બાકી ગુણાકાર હોય તો સરવાળા માટે હોય તો કયું સમીકરણ સાચું છે ચાલે રાકેશભાઈ ડામોર ચાલે 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 ભેદા બિંદાસ્તી ચાલે બરોબર બિંદાસ્તી ચાલે વહેલા એને રિવિઝન કરી નાખીશ તો પણ બધું થઈ જશે દસ વાગ્યા ની ટેસ્ટ જ્ઞાન લાઈવ ટેસ્ટ ની અંદર જે છે નોટિફિકેશન આવી જશે જ્યાં તમે જે છે ટેસ્ટ ની અંદર જે છે લેક્ચર ટેસ્ટ નામનું ફોલ્ડર તમને દેખાશે ટેસ્ટ નામનું ફોલ્ડર દેખાશે ત્યાંથી તમે ટેસ્ટ આપી શકો છો ચિંતા ના કરો બરોબર એ જે છે હા તમને એની આખું ઇન્ફોર્મેશન આપતો કાલે પરફેક્ટ એક વિડીયો બનાવી દેવામાં આવશે એટલે અહીંયા સૌથી ભાગાકાર જોવાનું માઇનસનું ચિહ્ન ભાગાકાર માટે તો આ જો વીસ થાય મજા ના આવે સાત ભાગ્યા એક તો ઠીક છે આ થાય તો કે ના મજા આ થાય તો કે ના મજાઇ આ થાય તો કે હા એટલે ઓપ્શન નંબર ડી ટ્રાય કરો સૌથી પહેલા ઓપ્શન નંબર ડી ટ્રાય કરો ડી જ ડી એટલે જુઓ આ રીતે છ ભાગાકાર જ્યાં પણ હોય ત્યાં બાદ બાકી વીસ ગુણાકાર ની જગ્યાએ સરવાળો બાર સરવાળા ચોર્યાસી થઈ ગયા ચોર્યાસી અને છ નેવું નેવ માંથી વીસ જાય મારા ભાઈઓ અને બહેનો સિત્તેર આવે સિનિયર ક્લાકમાં પૂછાયેલો પ્રશ્ન બેઠે બેઠો સિનિયર ક્લાક ની અંદર હમણાં જે છે બે વર્ષ પહેલાં ગઈ હતી એ પણ થઈ જશે મોન ટુ ઓફિસના નંબર કોલ કરી લે બકા ઓફિસના નંબર કોલ કરી નાખે પ્રિલી મને મેન્સ મેન્સના લેક્ચર દર રવિવારે આવશે ઇંગ્લિશ અને ગુજરાતી વણાત્મક જે લેક્ચર છે બકા એ તમારા દર રવિવારે આવે છે ઓકે ચલો આગળ વાત કરીએ હવે વેન આકૃતિ તો આ ચેપ્ટરમાં છે જ વેન આકૃતિ આ રહી ગુજરાત ભારત અને એશિયાનો સંબંધ પ્રદર્શિત કરે છે વેન આકૃતિ જોઈ લો કઈ આકૃતિ એવી છે કે ગુજરાત ભારત અને એશિયા જે છે એનો હા દર રવિવાર આવશે બકા દરરોજ મેન્સના લેક્ચર ના હોય મારા ભાઈ

ઓહો આ તો બહુ મજા આવે હો આની અંદર એ આપણને જલસા પડે ગુણાકાર ને ભાગાકાર ને સરવાળો ને બાદ બાકી દે ધના ધન કરવાનું પછી જેને પણ બેચ ચ લેવી હોય પહેલેથી લઈ લેજો પછી વચ્ચેથી જોઈન થશો તમારા બે ત્રણ લેક્ચર મિસ થશે મજા નહીં રહે જો તૈયારી કરવી જે છે તો પહેલેથી જ જોડાઈ જવું ને પહેલા દિવસે પાંચ તારીખે પહેલો લેક્ચર રેગ્યુલર બેચ શરૂ થઈ જશે ગુજરાતી અને ગણિત ગુજરાતી ગણિત ગુજરાતી ગણિત ચાર વાગે ગુજરાતી સાડા ગણિત ધડી બોલાવવાની છે પહેલાં ઓકેત ગુણ્યા બે ચૌદ નેવો નેવો એક્યાસી નેવે નેવે એક્યાસી ગણા કે નેવે નેવે પાણી ટપકે સાહેબ નવ દુ અઢાર અગિયાર ગુણ્યા આઠ સાહેબ ઇઠ્યાસી તો આઠ ના ડબલ કેટલા થાય તો સાહેબ સાહેબ ડબલ થાય તમારો જવાબ દેખાય દેખાય છે ત્યાં ટીક કર દો આ રહ્યો બોલો બીજું હવે ઓકે ચલો આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશન તરફ ચલો બાર આઠ એસી સોળ સાત બસો સાત પચીસ સારો સાહેબ આંકડા જોડે સંબંધ આમ જોઈને તો મને એવું લાગે હો સાહેબ કોઈને કેતો નહીં પણ બાર નો વર્ગ એકસો ચુમ્બાલી થાય સાહેબ આઠ નો વર્ગ ચોસઠ થાય અને પછી બંને બાદ બાકી ને તો એસી થઈ જાય હા તો તમે ઘરના છો એટલે કીધું બાકી આપણે સાત પચીસ નો વર્ગ છસો પચીસ એકવીસ નો વર્ગ જે છે ચારસો ને એકતાલીસ પાંચ માંથી એક જાય તો ચાર આવે એકસો ને ચોર્યાસી તમારો જવાબ ચાર વાળો એક જ ઓપ્શન છે વર્ગ જે છે બંનેના વર્ગ એનો ડિફરન્સ છે હા ચલો સાત બે નવ ચાર બે કઈક આવું છે સાહેબ કઈ રીતે રમવાની છે એ આપણે ખાસ જોવાનું છે ઓકે ચાલો ઘણા લોકોના ના મરી જશે પ્રશ્ન જોઈને કે એ કાં છે કા પહોંચ ગયે જોવા મળશે એમાં પણ અત્યારે પેલા તો હવે જુઓ સાહેબ હું વિચારું આ બને સાત ગુણ્યા બે એટલે ચૌદ કહેવાય નવ ગુણ્યા બે અઢાર અઢાર માંથી ચૌદ જાય એટલે ચાર પ્રશ્ન પૂરો સાહેબ વિચારો આઠ ગુણ્યા બે તો સોળ થાય માંથી જાય તો ના આવે મારી ખોટી ગઈ સાહેબ બરોબર ફેલ થઈ જરૂરી નથી આ ના એ તો આમ પણ થાય નવ ગુણ્યા બે અઢાર કહેવાય તો અઢાર માંથી ચૌદ જાય તો ચાર થઈ ગયા તો કે હા આ વિચારો ને સાત ગુણ્યા બે ચૌદ કહેવાય હા અગિયાર ગુણ્યા આઠ ઇઠ્યાસી કહેવાય હા સાહેબ ઇઠ્યાસી માંથી ચૌદ જાય તો ચુંબોતેર હા સાહેબ ચૌદ ગુણ્યા ચાર છપ્પન આઠ ગુણ્યા ત્રણ એકવીસ એટલે જે છે લે ચલો ત્રણ ચોવી ઓ એટલે આન્સર આય છે થર્ટી ટુ યસ થર્ટી ટુ તમારો જવાબ સોરી ચલો નેક્સ્ટ બેઠક વ્યવસ્થા જે છે હવે નથી આપણે જે છે આજનું સેશન અહીંયા સુધી રાખીએ ચલો તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ લાસ્ટ ચાન્સ છે જે પણ વિદ્યાર્થી મિત્રોને જોડાવું હોય તો પ્રિલિમ્સ અને મેન્સની જે આપણે સીસી બેચ જે છે એમાં અત્યારે એડમિશન ઓપન છે બેચના અત્યારે ડેમો લેક્ચર શરૂ થઈ ચૂક્યા છે પાંચ તારીખથી જે છે પરફેક્ટ બેચ તમારી શરૂ થઈ જશે એમાં પ્રી અત્યારે જુઓ પ્રિલિમ્સ મેન્સ બંને ગ્રુપ એ ગ્રુપ બી બંને કરાવવામાં આવશે ઓકે એની ફીઝ જે છે માત્ર ચૌદ હજાર નવસો નવ્વાણું છે આ એના ઓફિસના નંબર છે એની ઉપર કોલ કરીને માહિતી કલેક્ટ કરી શકો છો ખાલી તમારે પ્રિલિમ્સની બેચ જોઈતી હોય તો એ પણ અવેલેબલ છે ચલો આજના લેક્ચર પ્રતિષ્ઠા બેચમાં સાંસ્કૃતિક ભાષાનો ડેમો લેક્ચર છે સાંજે સાડા છ વાગે બરોબર વન રક્ષકનો છેલ્લો ધમાકો રાતે આઠ વાગે અને હાઉ ટુ ડીલ વિથ મેન્સ એ રાતે નવ વાગે જે છે તમારે ધ્યાનમાં રાખવાનું છે અને આની પીડીએફ તમારે જોઈતી હોય મિત્રો તો એ આપણી જે છે આ વેબસાઇટ એની ઉપર રાખવામાં આવે છે જ્ઞાન લાઈવ ડોટ ઓઆરજી ઉપરથી તમે આ લેક્ચરની પીડીએફ કલેક્ટ કરી શકો છો ડન હવે ધ્યાનથી સમજો હા ચાલે ભાવેશ જ્યોસ્નાબેન સોરી જ્યોસ્નાબેન ચાલે ચલો તો મિત્રો હવે રજા લઈએ એપ્લિકેશન વાળા વિદ્યાર્થી મિત્રો ટેન્શન ના લેશો હા ટેસ્ટ ફોલ્ડરમાં ટેસ્ટ આપેલા છે તમે ટ્રાય કરી શકો છો એડવાન્સમાં આપી દીધા છે બરાબર હા એ તમે ટ્રાય કરવા તો બિંદાસ્તી કરી શકો છો અલા બેચની અંદર જેટલું હોય બધું તમારું જ છે તમને લેક્ચર આપેલા છે રેકોર્ડેડ લેક્ચર જુઓ પીડીએફ જોવી છે પીડીએફ જુઓ તમારા માટે જ છે અલા અમારે થોડું ઘરે લઈ જવાનું છે એડવાન્સમાં જોવું હોય તો જોઈ શકો છો હા અખ્તર માલેક મેસેજ આવે છે પેલા ઓકે